Shri Ram Jai Ram Jai Jai Ram.
Jai Ram, Jai Ram.
Ram, Jai Jai Ram. Jai Ram, Jai Jai Ram. Jai Ram, Jai Ram, Jai Ram, Jai Ram.
Thank you.
مردن مرين Amen.
Ram 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 Ram
प्रथम कहा मैं शिव चरित बूजा मरम तुम्हार सुचि सेवक तुम राम के रहित समस्त सुचि सेवक तुम राम के रहित समस्त विकार। याज्ञवल्क भरद्वाज जी ने कहे छे महाराज तमें मने राम कथा माटे प्रश्न पूछो हो तो छताए जानी जोईने में प्रथम शिव चरित्र कहे। मारे तमारो मर्म जानवो हो तो कि शिव चरित्र मा तमने अनुराग थाय तो ज राम चरित्र नो अधिकार आपी शकाय। एक क्या साबित करी शिव ने राम मा कोई अंतर न थी ये बतावा माटे। अवे मु आपने राम कथा कहीश आम कही ने राम चरित्र तरफ दूरे। कैलाश ऊपर भगवान शिव ने पार्वती नो नित्य निवास छे दिव्य जीवन छे किन्नरो गंधर्वो गान करे छे अनेक उदासीनो तपस्या करे तपोधनो साधना करे छे। मानसकार कहे छे एक वखत भगवान शिव जी पोतानु नित्य कार्य पूरु करीने सवारनो समय छे कैलासना सदाबहार वटवृक्षनी नीचे पोताना हाथे मृगचर्म बिछावी अने विराजित थया छे। बड़ा सुंदर स्थान सुंदर समय वेद विख्यात कैलासनो ये वटवृक्ष एनी छायामा पोताना हाथे मृगचर्म बिछावी भगवान शिवजीए आसन कर्युं। आ योग्य समय जोई अने पार्वती भगवान शिवजी ने पासे आवे छे प्रश्न पूछे छे एमाथी राम कथा नो आरंभ थाय छे। आइए इस दृश्य में प्रवेश करें। निज कर दासी नागरी पूछा चरना तरुण
સમય છે ભગવાન શિવજી વૃક્ષની નીચે મૃગચર્મ બિછાવીને સહજ બેઠા છે. ગોસ્વામીજીએ મહત્વની વાત અહીં એ લખી કે ગૌર શરીર છે શિવજીનું, બડે સુંદર હે ભગવાન શિવ, પણ આ જેમણે મુનિના વસ્ત્રો પરિધાન કર્યા છે બડા વિચિત્ર લગતા હે. આપણે સવારે જોઈ ગયા કે પરણવા ગયા ત્યારે કપડા નહીં પહેર્યા, નહીંતર એ વખતે કપડા પહેરવાની જરૂર હતી. હવે અહીંયા એકાંતમાં શિવ અને સતી ભવાની સિવાય કોઈ નથી, ત્યાં દિગંબર પોતાના મૂળ સ્વરૂપમાં રહ્યા હોત તો ચાલતે, પરંતુ ગોસ્વામીજી એકાંતમાં વસ્ત્ર પહેરાવે, સમાજમાં લઈ ગયા ત્યારે દિગંબર રાખ્યા. બે કારણો સંતોએ બતાવ્યા. ભગવાન શંકરે દુનિયાને બતાવ્યું, એક તો એ કારણ હોઈ શકે કે ગોસ્વામીજી એમ કહેવા માંગે છે કે ભોલેનાથ, અત્યાર સુધી બાબા તમે કપડાં નહીં પહેરતા હતા એ બરાબર, પણ હવે તમારે કપડાં પહેરવા પડશે. બોલે કેમ? કે હવે તમારે રામકથા કહેવાની છે, અને રામકથા મર્યાદાનું ચરિત્ર છે, એટલે તમારે મર્યાદાથી બેસવું પડશે, માટે ફરાણે કપડાં પહેરાવ્યા છે. કૃષ્ણ કથા હોય અને સુખદેવજી દિગંબર બેસે તો ચાલે, કારણ કે કૃષ્ણ કથા છે, આ રામકથા, તેથી રામકથાના વક્તાએ મર્યાદાથી બેસવું, આમ વક્તા ઉપર દબાણ આવ્યું છે એટલે કપડાં પહેરાવ્યા. એક કારણ. બીજું કારણ, શંકરજીએ મને તમને એક ઉપદેશ આપ્યો કે ભાઈ હું સમાજમાં ગયો ત્યારે જેમ હતો એમ ન ગયો, મારું જે મૂળ સ્વરૂપ છે, અને એકાંતમાં મેં વસ્ત્રો પહેરીને મર્યાદાનું પાલન કર્યું. આ મને તમને એક ઈશારો કે જગતમાં સમાજની વચ્ચે જાઓ ત્યારે દંભ ન કરો, જેમ હો એમ જાહેર થાય, જૈસે હો નિર્દંભ, એકાંતમાં મર્યાદાનું જતન કરો. આજે મુશ્કેલી એ છે કે સમાજમાં આપણે જઈએ ત્યારે બહુ સભ્ય દેખાય, અને એકાંત કેવું છે આપણે ભગવાન બે જાણે. સમાજમાં તો ડર લાગે સમાજનો, એટલે સભ્ય રહેવું પડે. એકાંતમાં કેટલું જીવન સભ્ય છે, આ બહુ સરસ નિર્ણય છે. જગતમાં દંભ કર્યા વગર જેમ છે એમ જીવો, કે ભાઈ અમે આવા છીએ, બસ એકાંતમાં મર્યાદા. જેનું એકાંત મર્યાદાથી પરિપૂર્ણ, એ સંસારી હોવા છતાંય સંન્યાસની ખુશબુ પ્રાપ્ત કરી શકે, અને જેનું એકાંત બગડેલું હોય તો એ ગમે તેટલો ત્યાગી વિરાગી હોય તો પણ એ પૂરો સંસારી છે. સ્વામી રામતીર્થ ટિહરી ગઢવાલના જંગલમાં બેઠા છે, કોઈ નથી, માઇલો સુધી કોઈ નથી. એક દૂર ગંગા બહી જા રહી, એના જીવનમાં પ્રસંગ છે. પવન આવે અને પગની પાની ઉપરથી ભગવું કપડું ઉડે એટલે પાછો પગ ઢાંકી દે. પરમ ત્યાગી સંત હતા. બાર બાર હવા આવે, વસ્ત્ર પગ ઉપરથી ઊંચું થાય, વળી પગ ઢાંકી દે. બહુ થયું પછી હવાને ઠપકો આપવા લાગ્યા કે હું કોઈની યાદમાં બેઠો છું અને તને મારી સાથે મશ્કરી સૂજે છે કે તું વાર વાર મને વિક્ષેપ કરે. મહાપુરુષોનું, સંત પુરુષોનું એકાંત મર્યાદાથી ભરેલું હોય છે, અને જગતમાં એ જેમ હોય એમ વ્યક્ત થાય છે કે અમારું આ જીવન જગતમાં દંભ ન કરે. ત્યારે સંસારીનું મુશ્કેલી એ છે કે સમાજની અંદર હોય એના કરતા કંઈક જુદો દેખાય. સંત પુરુષોએ જગતને દસ્તાવેજો કરી આપ્યા કે અમે આવા છીએ. બોલેલું તો બદલી જાય માણસ, પણ આ તો લખી આપ્યું કે યુગો સુધી લોકો વાંચે કે અમારું જીવન આવું. આમ સમાજમાં નિર્દંભતા સંતોએ આચરી બતાવી.
જેટલા મહાપુરુષો થયા છે એને પોતાના જીવનની કથામાં એવા પ્રસંગો લખ્યા છે કે પહેલી દ્રષ્ટિએ વાંચતા લોકોને અશ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય. આવા ખુલાસા કરી સંતોની મહાનતા કે એ પોતાનું જીવન વ્યક્ત સમાજની આગળ જેમ છે બસ દંભ વગરનું. મારો કહેવાનો અર્થ આપણી જે સ્થિતિ છે રજૂ કરી દેવી, ખોટો દંભ અને પાખંડ નહીં. હમારે હરિ અવગુણ મહાપુરુષોએ પદોની અંદર પોતાના જીવનના સ્પષ્ટતા કરી અમારું આ જીવન છે બસ. સમદર્શી હરે નામ તિહારો, સમદર્શી હજી પ્રાર્થનાના રૂપમાં ગણાય, પણ સુરદાસજી એ કેટલી સ્પષ્ટતા પદમાં કરી. ઓ સમ કોણ કુટિલ કલ કામી, આપણું બહુ નાનું છે. જગતમાં દંભ કર્યા વગર જેમ છે એમ જીવીએ અને એકાંતમાં હરિભજનમાં મર્યાદાનો પૂરેપૂરો નિર્વાહ કરીએ. શિવે જગતને બતાવ્યું કે હે જીવ, તારે શિવ થવું હોય તો આટલું શીખ, આટલું જીવનમાં ઉતાર. ભગવાન શિવજી મુનિના વસ્ત્રો પહેરીને બેઠા છે, બહુ સરસ લાગે છે. ભુજ પ્રલંબ પરિધન મુનિ ચીરા, મુનિના કપડા પરિધાન કર્યા છે. દિવ્ય અવસર જોઈને પાર્વતીને એમ લાગ્યું કે આજ મારા પતિ ખૂબ પ્રસન્ન છે. આવો અવસર મેં બીજી વખત મળશે કે કેમ ખબર નહીં, મારા મનના અમુક સંદેહો આજ પૂછી લો. પતિને પ્રસન્ન ચિત્ત જોઈ ભવાની ભગવાન શંકર પાસે આવે છે. શિવજી બહુ સુંદર દેખાય છે. ગોસ્વામીજી વર્ણન કરતા લખે, જટા મુકુટ સુર સરિત શિર લોચન નલિન વિશાલ નીલકંઠ લાવણ્ય નિધિ સોહવાલ. મસ્તક ઉપર જટાનું મુકુટ છે, એમાંથી ગંગા વહે છે, નેત્રો કમળના જેવા અને વિશાળ છે,
કંઠમાં વિષ ભર્યું છે, નીલકંઠ છે, દર્શનીય છે, ભાલમાં વાંકો ચંદ્ર શોભે છે. શંકરજીના રૂપનું આ વર્ણન છે. એની સાથોસાથ મહાત્માઓને લાગ્યું છે કે રામાયણના વક્તાના આ લક્ષણો બતાવ્યા છે. રામકથાનો વક્તા આવો હોવો જોઈએ. જટા મુકુટ સુર સરિત શિર. રામકથાના વક્તાના મસ્તક ઉપર જટા હોવી જોઈએ. જટાનો અર્થ સ્થૂળ રૂપમાં નહીં, સંતોએ જે બતાવ્યો છે તે જટા એટલે મારી ને તમારી જંજાળ. રામાયણનો વક્તા જંજાળને પરમાત્માની પ્રસાદી માનીને પોતાના મસ્તક ઉપર એનો શ્રીંગાર બનાવે. શંકરજી તો ગ્રહસ્થ છે ના, આમ પરમ વૈરાગી પણ આમ ગ્રહસ્થ. સંન્યાસી હોય બધું ત્યાગી દે તો એ શિખાસૂત્રનો ત્યાગ કરે, મુંડન કરાવી નાખે, ચાલે. પણ શંકરજી તો ગ્રહસ્થ છે. એ કહે હું જંજાળને ફેંકું ક્યાં, હું તો જંજાળને એનો મુકુટ બનાવીને દર્શની બનાવું. આપણી મુશ્કેલી શું છે કે આપણી માથા ઉપર જે જંજાળ છે, આપણે કહીએ ને કે ભાઈ માથા ઉપર ચિંતાનો બોઝ છે, ખૂબ ચિંતા છે, ઉપાધિ છે. શંકરની જટામાં ગંગા વહે છે. ગંગા એટલે ભક્તિ. વક્તાનું મસ્તક ભક્તિમય હોવું જોઈએ, ભક્તિ પ્રધાન હોવું જોઈએ મસ્તિષ્ક. ત્રીજું લક્ષણ લોચન નલી. વક્તાની દ્રષ્ટિ અસંગ અને અસ્પૃશ્ય હોવી જોઈએ, નિર્લેપ દ્રષ્ટિ હોવી જોઈએ. નલિન બિસાલ નીલકંઠ લાવણ્ય નિધિ સોહબાલ વિધુમા. વક્તાની દ્રષ્ટિ વિશાળ હોવી જોઈએ, સંકુચિત મનોવૃત્તિનો વક્તા ન હોવો જોઈએ. વિશાળ દ્રષ્ટિ હોય. ભારતીય સંસ્કૃતિના સમન્વય માટે જેના હૃદયમાં ઘણી વિશાળતા હોય, મોકળાશ હોય, સંકુચિત કુપમંડુકતા નહીં, અમારી જ વાત બરાબર, બીજું બધું ખોટું એવી ટૂંકી દ્રષ્ટિ નહીં. ભગવત કથાનો વક્તા વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતો હોવો જોઈએ. માટે વિશાળ દ્રષ્ટિ લખે. નીલકંઠ. શંકરજીનો કંઠ નીલ છે કારણ કે વિષ પીધું છે. હવે પ્યાલામાં પાણી હોય તો આપણે કોઈને આમ કરીને આપીએ તો પાણી જ આપી શકીએ, દૂધ હોય તો દૂધ આપી શકીએ. તો જેના કંઠના પ્યાલામાં વિષ ભર્યું હોય તો એ માણસ બોલે ત્યારે વિષ જ નીકળવું જોઈએ, પણ બન્યું ઉલટું. અહીંયા વિષ અને બોલ્યા ત્યારે હર્ષિ સુધાસમ ગીરા ઉચ્ચારી અમૃતની વર્ષા. વક્તાએ સંસારની આલોચનાના વિષને પી જવું પડશે અને જગતને ભગવત કથાનું અમૃત જ આપ્યા કરવું પડશે. દુનિયા ટીકા કરશે, નિંદા કરશે, આલોચના કરશે, વિરોધ કરશે, પણ એ બધા વિષને પીવું પડશે. જગતે અમને આમ કર્યું એટલે અમે એનો બદલો લઈએ એમ નહીં, વક્તાએ તો કથાનું અમૃત જ આપ્યા કરો. આ લક્ષણ બતાવ્યું. દુનિયા તો કહેવાની, વક્તાઓને કઈ બધા હાર પહેરાવે એવું નથી, ગાળો પણ દે, બધા સન્માન આપે એવું જ નથી, આલોચના કરે, નિંદા કરે, ટીકા કરે, એવું બનવાનું, એ તો સ્વાભાવિક છે. પણ જગતને વક્તાએ અમૃત જ આપવાનું છે, સંસારને ભગવત કથાનું અમૃત. કૂતરો આપણને કરડે જ કઈ, એને પકડીને કરડવા જવાય કે તું મને કેમ કરડ્યો, હું તને કરડી જાઉં, તો દુનિયા આપણી ટીકા કરે. કૂતરો એટલે ગોસ્વામીજી કહે છે ઉદાસીન નિત રહી ગોસાઈ. વક્તા અંતર્મુખ અંતર્વૃત્તિમાં ઉદાસીન હોવો જોઈએ. જગત આલોચના પણ કરે, નિંદા કરે, આક્ષેપ કરે, વિરોધ કરે, આવું બધું કરે, પણ જગતને અમૃત જ આપ્યા કરવા. આ વક્તાનું લક્ષણ બતાવે. નીલકંઠ લાવણ્ય નિધિ. વક્તા દર્શનીય હોવો જોઈએ. સૌહબાલ વિધુભાલ. વક્તાના શિવજીના ભાલમાં વક્રચંદ્ર છે. વક્તાનું ભાલ તેજસ્વી હોવું જોઈએ. અને એ તેજ બીજાને તપાવે એવું નહીં, શીતળતા પ્રદાન કરે એવું હોવું. ચાંદની પ્રદાન કરે, ઠંડક પ્રદાન કરે, એનો શ્રમ હરે, તપાવે એવું નહીં. બીજાને મેં આગળ વ્યાખ્યા કરી કે બીજાને તપાવવાની, બીજા ઉપર પ્રભાવ પાડવાની વૃત્તિ એ તો હિંસા છે. વક્તાએ તો અહિંસક રહેવાનું છે. એનું ભાલ તેજસ્વી હોવું જોઈએ, પણ તેજ કરે પણ તપે નહીં, બીજાને અકળાવે નહીં, એને પ્રકાશ આપે, ઠંડક આપે, એવું એનું ભાલ હોવું જોઈએ. અને તેજ તપ વગર આવતું નથી.
આ નિયમ છે. બહુ ઘી ખાવ તો શરીર વધે, તેજ ન વધે. માણસો ઘણા કે ને ખૂબ ખાવ ઋણમ કૃત્વા, એથી શરીર વધે. તેજ તો તપ સાધના અને ભજન થી વધે છે. બીનું તપ તેજ કી કર વિસ્તારા રામાયણમાં સૂત્ર છે. ગોસ્વામીજી ભગવાન શંકરનું આ રીતે વર્ણન કરે છે. બીજી તરફ મહાત્માઓને એમ લાગ્યું છે કે આ લક્ષણો બતાવે છે. પાર્વતી યોગ્ય સમય જોઈ ભગવાન શંકરની પાસે આવ્યા છે. મનની વાત એને પૂછવી છે. આઈએ ભવાની ભગવાન શિવજી કે પાસ પહોંચી. પાર્વતી ભાલ અવસર જાની, માં ભવાની આવે છે. ભગવાન શંકર આદર આપીને ડાબી બાજુએ આસન આપે છે. ભગવાન શિવજીના મુખ ચંદ્રની સામે હિમાલયની પુત્રી જોઈ રહ્યા છે. એના મનમાં પ્રશ્નો છે. શિવજીને કહ્યું, મહારાજ કલ્પવૃક્ષની નીચે જેનું ઘર હોય એને કદી દરિદ્રતા ન હોય. મન વચન કર્મથી તમારા ચરણની દાસી હું હોઉં અને મારા મનના સંદેહ દૂર ન થાય તો કલ્પ વૃક્ષની નીચે રહીને ગરીબાઈ ભોગવવા જવું છે. દેવી શું કહેવા માંગો? બોલે, પ્રભુ આપ નારાજ ન થાઓ તો એક પ્રશ્ન પૂછો, પણ આપની પ્રસન્નતા ન તૂટે તો કહે પૂછો. ભવાની પ્રશ્ન પૂછે છે, ગયા જન્મમાં હું દક્ષની પુત્રી હતી, તમે મને અગસ્ત ઋષિને ત્યાં લઈ ગયા, મેં કથા સાંભળી નહીં. રસ્તામાં રામ દર્શન થયા, હું તમારી વાત સ્વીકારી નહીં મેં, અને સીતાનો વેશ લઈ રામની કસોટી કરવા ગઈ, એમાં હું નિષ્ફળ ગઈ. તમે મારો ત્યાગ કર્યો, મને બધું યાદ છે પ્રભુ. દક્ષ યજ્ઞમાં તમારો અપરાધ અને અપમાન સહન ન થતા મેં દેહને બાળી દીધો, બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો, ખૂબ તપ કર્યું અને તમને મેળવી શકી. આજ તમારા ચરણની દાસી બનીને બેઠી છું મહારાજ, પરમ શાંતિ છે, પણ એક સંદેહ દૂર થતો નથી. શું? હજી એક જન્મ ગયો પણ મારા મનમાં એ પ્રશ્ન ઉભો છે કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે. મહારાજ, એ બ્રહ્મ હોય તો નારીના વિરહમાં રડે શું કામ? જેનું ચરિત્ર જોઈને મારી બુદ્ધિ જો ભ્રમિત થાય તો આ સંસારના માણસોની શું સ્થિતિ? માટે મહારાજ આપ ખુલાસો કરો, રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે? એક જન્મ પછી આ પ્રશ્ન પાછો ઉભો થયો, હજી સમજાયું નથી. ભવાની જેવી આદ્ય શક્તિને એક જન્મ પછી પણ રામ તત્વ બરાબર ન સમજાય તો આજે કળિયુગમાં દંભી લોકોએ સૂત્રો બહાર પાડ્યા છે કે 15 મિનિટમાં ધ્યાન ને 1 કલાકમાં સાક્ષાત્કાર ને આ બધું કેમ થતું હશે? એક જન્મ પછી ભવાની કહે, મને હજી રામ તત્વ સમજમાં નથી આવ્યું. ગીતાએ કહ્યું, અનેક જન્મો પછી કોઈ એક માણસ પરમ જ્ઞાનને ઉપલબ્ધ થાય. અમારું માનસ એમ કહે કે ઘણો કાળ સત્સંગ કરો ત્યારે સંશયનો નાશ થાય, અને આજના દાંભિક સૂત્રો છે કે બધા આટલા સમયમાં થઈ જાય અને પાછા લોકો મળી રહે. એવું છે,
15 મિનિટમાં ધ્યાન ને 30 મિનિટમાં સમાધિ ને 1 કલાકમાં સાક્ષાત્કાર ને આવું બહુ ચાલે છે સમાજમાં, પરદેશમાં પણ બહુ ચાલે છે. આમ કલાકમાં મળી જતો ઈશ્વર તો અમને કોઈ વિરોધ નથી. ઈશ્વર મળી જતો તો અમને શું તકલીફ છે? કોઈ તકલીફ ખરેખર નથી. શું તકલીફ છે? પણ સંભવ નથી. લોકો ફસાય છે એટલે જાગૃત કરવા જોઈએ. ક્યાં ભગવાન પતંજલિ સૂત્રો લખે કે કેટલા કેટલા તમે નિયમો ધારણ કરો, સંયમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર કેટલા બતાવ્યા છે, આહાર, અને પછી છેલ્લે સમાધિનું પગથિયું આવે ને છતાંય દેવતાઓ વિઘ્ન કરે ભલભલાને, અને આજે તો ગમે તે ખાઓ ગમે તે પીવો ધ્યાન લાગી જાય. લે તો આ કાળ બહુ સારો કહેવાય ને? કેમ લાગતું હશે? સમજાતું નથી. લાગે તો તકલીફ નથી, પણ શક્ય નથી લાગતો. કળિયુગમાં આવું બધું, કળિયુગનો પ્રભાવ છે ને, દંભીન નિજમતિ કલ્પી કરી પ્રગટ કીએ બહુપન. રામાયણમાં લખ્યું છે કળિયુગમાં દંભી લોકો જુદા જુદા પંથો ઉભા કરશે. જેને જે ફાવે એવો પંથ ઉભો કરશે. કારણ કે મુશ્કેલી શું છે કે સનાતન માર્ગમાં તો એવા મહાપુરુષો થયા કે એમાં ઊંધ તમે ખોવાઈ જઈએ, આપણો ક્યાંય પત્તો લાગતો નહીં. એટલે બધાએ જુદી જુદી કેડી ઊભી કરી, કોક જોવે એટલા માટે નવા નવા પંથો ફૂટ્યા. ચોમાસામાં વરસાદ પડે, વાવેલું તો ઉગે પણ ન વાવ્યું હોય એવું ખૂબ ઉગે. એમ કળિયુગમાં નહોતું ધાર્યું એવું ઉગ્યું છે બહુ. કેટલા પંથ માણસોને છિન્ન ભિન્ન કરી નાખ્યા પંથ હોય. સનાતન માર્ગ ઉપર આવો, વૈદિક માર્ગ ઉપર આવો. ભારતનો જે મૂળ આપણા માટે એક વસ્તુ બહુ મહત્વની છે, આપણા ધર્મને સનાતન ધર્મ કહ્યો છે. હા, એ બહુ મહત્વ. પુરાતન ધર્મ નથી કહ્યો. પુરાતન શબ્દ ધર્મની સાથે લાગે તો એ ધર્મની કોઈક આયુષ્ય હોય છે કે 5000, 15000, 5 લાખ વર્ષ પહેલા શરૂ થયો, પણ કંઈક આંકડો આવવો જોઈએ જો પુરાતન શબ્દ લગાડવામાં આવે તો. પણ આપણા ધર્મને પુરાતન ધર્મ નથી લાગ્યો, સનાતન ધર્મ. તેથી ક્યારે આરંભાયો એની કોઈને ખબર જ નથી. સનાતન છે, પુરાતન નથી. બાકી તો આપણે જોઈએ છીએ જગતમાં બધાની ઉંમર છે, કોઈને 2500 વર્ષ, કોઈને 5000 વર્ષ, કોઈને 200-300 વર્ષ, કોઈને 400 વર્ષ, આ બધાને. ત્યારે ભારતની સંસ્કૃતિ સનાતન છે, પુરાતન નથી. પુરાતન હોય તો જૂનું ગણાય, સનાતન નિત્ય નૂતન છે. બડા અચ્છા શબ્દ હે સનાતન. સનાતન ધર્મ ઉપર ચાલો. તમને ખોટા કોઈ દંભમાં ફસાવે, જુદા જુદા પંથમાં ભટકશો નહીં. આજ ગામડા સુધી આવી વસ્તુ પહોંચી ગઈ, તમને આમ કરાવી દઈને, ધ્યાન લગાડાવી દઈને, ફલાણું કરાવી દઈને, તમને આમાં ફસાશો નહીં. હરિ નામ રટો, પ્રમાણિકતાથી જીવન જીવો, ભૂખ્યાને રોટી આપો, તમારાથી બને બીજાને મદદ કરો અને રામ નામનો જપ કરો. આનાથી કોઈ મોટો ધર્મ નથી, પણ ફસાશો નહીં. લોકો બહુ ફસાય. બહેનોને ખાસ પ્રાર્થના કે જુદા જુદા પંથમાં ભરમાશો નહીં, સનાતન માર્ગ ઉપર ચાલો. લોકોએ કેટલા આપણને મોટા મોટું નુકસાન પંથોએ કર્યું છે, બહુ પંથો નીકળ્યા છે. ભગવાન બચાવે. કેટલા પંથ. અમે એક જગ્યાએ કથા કહેતા હતા આદિવાસી વિસ્તારમાં, હું તો ભગવાન, મને કોઈ કહ્યું કે આ ગામ વૈષ્ણવનું છે, એટલે મને એમ થયું કે વૈષ્ણવનું ગામ છે તો કૃષ્ણની ધૂન લેવડાવી એટલે એને તકલીફ ન થાય. એટલે અમે ભગવાન કૃષ્ણના નામની ધૂન બનેલો પ્રસંગ, જય જય શ્રી કૃષ્ણચંદ નંદ કે દુલારે, આ ધૂન લેવડાવતો હતો તો બહુ ઓછા માણસો બોલે. બે દિવસે મને વિચાર થયો કે આ ગામ વૈષ્ણવનું જાણી જોઈને હું કૃષ્ણના નામની ધૂન બોલાવું છું, જેથી કરીને આ લોકો એને અનુકૂળ પડે. આપણે તો બધાની રુચિ સચવાય એ જ કરો, અંતે હરિનામ લે. અમારે ક્યાં કોઈ આગ્રહ છે કે તમે આ જ કરો. પછી મને કથાના એક આયોજકો એ કહ્યું કે બાપુ તમે ગળું બેસાડી દો તો આ ધૂન નહીં લે આ લોકો. કેમ? મેં કીધું થયું શું? કહ્યું આ લોકો કૃષ્ણને માને, પણ તમે કૃષ્ણચંદ્ર કહેશો તો નહીં બોલે, તો જય જય શ્રી ગોકુલેશ બોલો તો બોલશે.
હવે ગોકુલેશમાં કૃષ્ણમાં જેને ફરક દેખાય આવા બીમાર માણસોને સ્ટીમરમાં બેસાડીને ભર દરિયે મોકલી દેવા છે. અને સમાજને શું જરૂર છે જે કૃષ્ણમાં અને ગોકુલેશમાં સમાજમાં અંતર ઊભું કરે? કેટલી કરુણા છે આપણી વેદના ઘરમાં બેસીને જેમ પરિવારની સાથે વ્યક્ત કરતો હું એમ હું તમારી સાથે વ્યક્ત કરું છું આપણી ચિંતા. કારણ કે કેટલી કરુણા છે આપણને. બાળકૃષ્ણને માને ગીતાના કૃષ્ણને માને નહીં, ગીતાના કૃષ્ણને માને બાળકૃષ્ણનું નામ લે નહીં. કમાલ છે, ગીતાનો કૃષ્ણ તો સંસારી થઈ ગયા એમ વાતો કરે, મથુરા ગયા પછી માયાવી થઈ ગયા એમ વાત કરે, અને ગીતાના કૃષ્ણની વાત કરે ક્યારે ગોપી ગીતને અડે નહીં, કૃષ્ણ ચરિત્રનું નામ ન લે. આ કેવી કરુણા છે! એક કૃષ્ણના ટુકડા કર્યા, પછી રામમાં કૃષ્ણમાં ભેદ જુએ, શંકરમાં કૃષ્ણમાં ભેદ જુએ, એમાં તો ક્યાં કોને ફરિયાદ કરવી? ટૂંકમાં મારે કહેવું છે એટલું કે આનાથી આપણને જ નુકસાન થાય છે, આમાંથી બહાર આવો. બસ એક ગુરુ હતો, હતા ને એના બે ચેલા હતા. પછી એ ચેલાઓએ નક્કી કર્યું કે બે શિષ્ય એના, પછી બંને ચેલાઓએ નક્કી કર્યું કે જમણો પગ હું દબાવું પેલો કે ડાબો પગ હું દબાવું. ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટતા કરી કે ભાઈ જમણો ને ડાબો પગ મહત્વનો નથી, સેવા મહત્વની છે. કઈ નહીં બાપુ, તમે વચ્ચે નહીં આવો, એ મામલો અમારો છે. હું પટશીશ, મારો જમણો પગ પેલો કે મારો ડાબો પગ. બંને જણા રાત્રિએ ગુરુદેવ સૂતા હોય ત્યારે પગ આમ કરતા કરતા જડતા એવી આવી ગઈ કે જમણા પગવાળો જમણો જ દબાવે, ડાબાને અડ્યો જ નહીં. ડાબા પગવાળો બાર ગામ ગયો અને ગુરુદેવ એમ કહે કે ભાઈ મારો ડાબો પગ બહુ દુખે છે, તો કે એ તો એ આવે ત્યારે થાય. અરે પણ પગ મારા બોલે મારો તો જમણો પગ છે, હું એમાં કઈ કહી. છ મહિનામાં તો એટલી જડતા આવી ગઈ આ સેવાવૃત્તિમાં કે એક દિવસ જમણા પગવાળો શિષ્ય કઈ ગુરુની આજ્ઞાથી બહાર કામે ગયેલો, ડાબા પગવાળો ઘરે હતો, ગુરુદેવ સૂતા હતા, પેલો પગ દબાવે એમાં ગુરુદેવ નિદ્રામાં કઈ પડખું ફરવા ગયા, એમાં જમણો પગ ડાબા પગ ઉપર પડ્યો અને જેવો પડ્યો ડાબા પગવાળાનો મગજ ગયો કે આ પગની આ હિંમત, મારી વાળા પગ ઉપર પડે. ગુરુ નો ચીપીયો હતો એ લઈ જમણો પગ ભાંગી નાખ્યો. ગુરુદેવે કહ્યું પણ તું વિચાર કર પગ મારો છે કે તમે વચ્ચે નહીં આવો, મારી વાળા પગ ઉપર એનાથી પડાય જ કેમ? પણ કહે પગ મારા છે, તમે ન સાંભળ્યું, એક પગ ખોટો થયો. બે મહિને પેલો શિષ્ય બહાર ગયો હતો એ આવ્યો, એને ત્યારે ડાબા પગવાળો બહાર ગયો હતો ને એણે જોયું, બાપજી મારી વાળા પગને થયું શું કે આ પગ વેચીને તમે મારી દશા બગાડી, શું થયું કે હું સૂતો હતો ને મારો પગ ડાબા પગ ઉપર પડ્યો હતો, ડાબા પગવાળાનો મગજ, એની એ હિંમત મારી ગેરહાજરીમાં મારી વાળો પગ ભાંગી નાખે, રહેવા દઉં નહીં ડાબો. ગુરુ કહે રહેવા દેજે તું. ત્યાં તો ચીપીઓ લઈને ડાબો તોડી નાખે. હવે શિષ્યોને તો કાંઈ લેવા દેવા નહીં, ગુરુના ચરણ તૂટે છે. સનાતન સંસ્કૃતિના ચરણ તોડવાની પ્રવૃત્તિ મારે તમારે બંધ કરવી જોઈએ. આને માને તો પહેલાને તોડે પેલો, એ તો કેવલ દ્રષ્ટાંત. મારે મૂળ કહેવું છે કે સનાતન સંસ્કૃતિની ટાંગ તૂટી રહી અને પંથો ઊભા કરનારને તો શું તકલીફ છે? એને તો મારે બહુ કહેવું નથી, પણ કેટલે ઋષિ મુનિ અને ભારતના સંત સમાજનો એક સનાતન આદર્શ ચાલ્યો આવે, એમાંથી કેટલા પંથો લોકોએ સ્વાર્થો માટે ફોડે. દુકાને લગ ગઈ ધર્મ કી, જેમ વિજ્ઞાપન થાય કોઈ વેપારના એમ ધર્મના વિજ્ઞાપનો શરૂ થયા. આવી પરિસ્થિતિ લોકોએ ઊભી કરી દીધી અને પંથ ઊભા કરીને પેલી આપણી સૌરાષ્ટ્રની વાત છે ને કે નળ હતી ને એમાં મોટર કોઈની ફસાઈ ગઈ, સાંકડી નળ ને ગાડી ફસાણી, પછી હવે વેપારી માણસ એ કંઈ કાઢી તો શકે ને, એટલે અડધો કલાક આમ ત્યાં માટા માર્યા, ત્યાં બે ત્રણ જણા હાથમાં ધારિયા લાઠી નીકળ્યા ખેતરના શેઢા ઉપર. કેમ શેઠજી શું છે? બોલે ગાડી ખૂંચી ગઈ છે, કાદવ કાઢી આપ્યો, ઉતર્યા ગાડી કાઢી આપી. શેઠજીને થયું કે તમે મળ્યા તો સારું થયું, નહીં તો આજ બે દિવસ અહીં પડ્યા રહે તો આ સાંકડી નળમાં કોણ અમને કાઢવા આવે? 100 રૂપિયાની નોટ પહેલા આપી શેઠજી ગાડીમાં બેસતા બેસતા પૂછે છે કે ભાઈઓ તમે અમને બહુ મદદ કરી, તમે કામ શું કરો, તમારો ધંધો શું? કે બસ આ જ, તમે જશો એટલે પાછું નળમાં પાણી ભરશું, બીજો ગાડીવાળો આવશે એટલે ફસાશે, બૂમો પાડશે એટલે અમે બાવળ નીચે બેઠો હોય ત્યાંથી આવીએ,
અને ગાડી કાઢી આપી એટલે એમ સો સો આપતો જાય ને અમારું કામ હેલ્યા કરે ને આમ ને ગાડા બધાના ફસાયા કરે. મેં ને તમે આ દશા ઊભી કરી પંથોમાં લોકોના જીવન ગાડાને નળમાં ફસાવી અને ધર્મને નામે પંથને નામે આવું બધું કર્યું છે. મારો કહેવાનો અર્થ જુદી જુદી આવી ખોટી ધારણા હોય આટલા સમયમાં આમ કરી દઈએ ને આટલા સમયમાં આમ કરી દઈએ એમ કરી સમાજને તોડ્યો છે. અહીં પાર્વતી કહે છે જો નૃપ તનય તો બ્રહ્મ કિમી નારી બિરહ મતિ ભોળી. મહારાજ મને સમજાતું નથી રામ બ્રહ્મ છે કે મનુષ્ય. હા એ બ્રહ્મ હોય તો એને મનુષ્ય બનવાની શી જરૂર, અને બ્રહ્મ મનુષ્ય બને તો પછી એને ખબર ન હોય કે એની સીતાને કોણ લઈ ગયું કે પછી લીલા કરવા માટે આવું બધું કર્યું. અને મારા લીલા કરવી હતી તો આવી શું કામ કરી, લીલાની પાછળ કારણ શું, આ બધું તમે મને સમજાવો. ઉપરાંત તમે એમ કહેવા માંગતા હો કે બ્રહ્મે જ નિરાકારમાંથી નરાકાર ધારણ કર્યો હતો તો એના જન્મના કારણો બતાવો, એની બાળ લીલાનું વર્ણન કરો, અવિવાહની કથા સંભળાવો, રાજ્ય છોડવું પડ્યું એ દુઃખની કથા કહો, વનવાસની કથા કહો, સીતા અપહરણની કથા, પાર્વતી બધા પ્રશ્નો પૂછે છે. ભગવાન રામ લંકા ગયા તે કથા કહો, રાવણને મારી સીતાને લઈને પાછા આવ્યા રામ રાજ્ય સ્થપાયું એ કથા કહો, અને પછી આપને સમય હોય તો ભગવાન સ્વધામ કઈ રીતે ગયા એ કથા કહો. ઉપરાંત જ્ઞાન ભક્તિ વૈરાગ માયા આ બધા તત્વનો ખુલાસો કરો. ભવાની પૂછવામાં બહુ ચતુર છે. છેલ્લે એમ પૂછ્યું કે મેં જેટલું પૂછ્યું એટલું તો કહેવાનું, પણ કદાચ હું કંઈ પૂછતા ભૂલી ગયો હોઉં તો તમારે છુપાવ્યા વગર બધું કહી દેવાનું, કારણ કે હું આપની દાસી છું. ગૂઢમાં ગૂઢ તત્વને સાધુ સંતો છુપાવતા નથી જ્યાં જિજ્ઞાસુ અધિકારી પ્રાપ્ત થાય છે. ગાય વાછરડાને જુએ ત્યાં એના પયસ્થાનમાંથી દૂધની ધારાઓ થવા માંડે, જિજ્ઞાસુ વ્યક્તિ મળે એટલે સાધુ કંઈ છુપાવે નહીં. મહારાજ મને રામકથા સંભળાવી મારા મનનું સમાધાન કરો. ભગવાન શંકરને પાર્વતીના પ્રશ્નો ઘણા છે. ભગવત કથા કહેવાનો સમય આવ્યો એટલે હૃદયની અંદર રામચરિત્રો ઉછળવા લાગ્યા છે. બે ક્ષણ માટે ભગવાન શંકર અંતર્મુખ થયા, ધ્યાન રસમાં ડૂબ્યા છે, મનને પરાણે બહિર્મુખ કર્યું, કારણ કે કથા કહેવા માટે બહિર્મુખ થવું પડ્યું, અને હર્ષિત થઈ ભવાનીની આગળ કથાનો આરંભ કરતા ભગવાન રામનું ધ્યાન કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે છે. જેને જાણ્યા વગર આ જગતની ખોટી વસ્તુ સાચી લાગ્યા કરે છે, જેને જાણ્યા પછી જગત મૂળ રૂપમાં સમજાય છે, જેમ જાગ્યા પછી સ્વપ્નના સુખ દુઃખનો નાશ થાય, જે તત્વને જાણવાથી આ ઘટના બને છે, પરમાત્મા રામભદ્રને વંદના કરતા ગોસ્વામીજી ચોપાઈઓ લખે છે. બંધવું બાલ રૂપ સોયરા સબસી સુલભ જપત દશરથ અજીર કરી પ્રણામ રામ ત્રિપુરારી સુધા સમ ગીરા ચારી ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી
ભગવાનના બાળ સ્વરૂપને વંદન કરી કથાનો આરંભ કરતા શિવજીએ પાર્વતીને ધન્યવાદ આપ્યા છે. તમે ખૂબ જ પરોપકારી છો, તમારા સમાન કોઈ ઉપકારી નથી, કારણ કે તમે એવી કથા મને પૂછી છે જે સમસ્ત લોકને પાવન કરનારી ગંગા છે. ભગીરથે ગંગાનું અવતરણ કરાવ્યું, એ ગંગા તો અમુક પ્રદેશોને જ પાવન કરી શકે. હરિદ્વારે પ્રયાગે ચ ગંગા સાગર સંગમે, પણ તમે જે મારા મુખમાંથી ભગવત કથાની ગંગા વહેડાવવા જઈ રહ્યા છો એ તો સમસ્ત લોકને પાવન કરનારી ગંગા, માટે તમે ખૂબ જ ઉપકારી છો, બડભાગી છો. તમારી વાત મને ગમી છે, હું તમને રામકથા જરૂર કહીશ, પણ દેવી એક વાત મને નથી ગમી. ભલે તમે અજ્ઞાનતાથી કહો છો, હજી મોહ હટ્યો નથી એટલે બોલો છો, બાકી આ વાત મને પસંદ નથી મળી. દેવી, આંખ ઉપર કોઈ એવી રીતે આંગળી રાખે અને પછી એમ કહે કે ચંદ્રમાં બે છે તો કોણ માનશે? એ તો દ્રષ્ટિ દોષ છે, ચંદ્ર બે નથી. એક તો શરાબ પીધો હોય, સમુદ્રમાં તુફાન હોય, નૌકા ડોલતી હોય અને શરાબ પીને નશાવાળો માણસ નૌકામાં બેસે અને પછી એમ કહે કે નૌકા નથી ચાલતી, કિનારો ચાલે છે, તો એ દુનિયામાં કોણ માનશે? નૌકા નૌકા જ ચાલતી હોય, પણ મતિ ભ્રમને લીધે આવો નિર્ણય આવે છે. દર્પણ મેલું હોય ભવાની અને આંખમાં અંધાપો હોય, આંખ બરાબર જોઈ શકતી ન હોય, તો માણસ ગમે તેટલો રૂપાળો હોય તો પણ નિજ પ્રતિબિંબ બરાબર પામી શકતો નથી. એમ મનનું દર્પણ જેનું બગડી ગયેલું, આંખમાં જેને વિકૃતિ હોય, એને હૃદયમાં બેઠેલો રામ સમજાતો નથી, એવા માણસો વેદ અસંમત વાતો કરે છે. તર્ક કરી કરીને વેદની વાતને તોડવાની આવા માણસો કોશિશ કરે છે. જેનહી ન સૂજ લાભ નહીં હાનિ, જેને ક્ષીર નીર હાનિ લાભનો વિવેક નથી, એવા માણસો આવી વાત કરે. તમે તો સાક્ષાત દેવી છો, સમાધાન કરે છે. રામ સાક્ષાત બ્રહ્મ છે, ભવાની સત ચિત આનંદ સ્વરૂપ છે પરમાત્મા. સ્પષ્ટ કર્યું છે કે રામ સાક્ષાત ઈશ્વર છે. તુલસીદાસજી લખે, રામ સચિદા નંદ દિને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. ભાગવતકાર જે રીતે પરમાત્માનું પ્રતિપાદન કરે છે, અમારે ગોસ્વામીજીએ કહ્યું રામ સચ્ચિદાનંદ સાક્ષાત પરમાત્મા છે, ત્યાં મોહને સ્થાન નથી. જે હાથ વગર બધું કામ કરે, પગ વગર ચાલે, શરીર વગર બધાને સ્પર્શી શકે, જીભ વગર બોલી શકે, મુખ વગર બધું સ્વીકારી શકે, ઘ્રાણેન્દ્રિય વગર બધાની સુવાસ લઈ શકે, આવી જેની અલૌકિક કરણી છે, જેનો મહિમા વેદ નથી જાણી શકતા, એ પરમાત્મા રામ છે. એમણે જ દેવી લીલા કરવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો. તમે જેને જોઈને મોહ ઉત્પન્ન કર્યો, સંદેહ કર્યો, એ મારા ઈષ્ટદેવ સાક્ષાત પરમાત્મા છે. ભવાનીના મનનું સમાધાન થયું છે. પાર્વતી ભગવાન શંકરના ચરણે વંદન કરી કહે, પ્રભુ આપની અમૃત સમાન વાણી સાંભળીને મારા મનમાંથી મોહ દૂર થતો જાય છે. હવે એક જ ઈચ્છા છે, આપ એ પરમાત્માની કથા વિસ્તારપૂર્વક મને કહો, કથા શ્રવણ કરાવો. ભૂમિકા તૈયાર કરી, ભવાનીની લાયકાત જોઈ હવે ભગવાન શંકર રામકથા કહેવા માટે તૈયાર થયા.
શરણાગતિના ઘાટ ઉપર તુલસીદાસજીએ કથા શરૂ કરી. મન અને સંત વૃંદ શ્રોતા બન્યા છે. કર્મના ઘાટ ઉપર યાજ્ઞવલ્કજીએ કથા શરૂ કરી, ઋષિ મુનિ શ્રોતા બન્યા છે. અને હવે ભગવાન શંકર જ્ઞાનની પીઠ ઉપર બેસી શિવાને ભવાનીને શ્રોતા બનાવી ભગવત કથાનો આરંભ કરે. પટ પીત ભાવ સમાધિમાં ડૂબી જતા હતા, આ એની અવસ્થા હતી. તેથી તો કથા આવે છે ને કે એક વખત શિવ પરિવાર બધો બેઠો હતો કૈલાસ ઉપર, ગણાદિ સબ, ગણેશ, કાર્તિક, અન્ય ગણો, ભવાની સબ બેઠે. રાત્રિનો સમય, કઈ ચર્ચા ચાલે, એમાં કોઈ ગણ કોઈ વાત વાતમાં રાવણ શબ્દ બોલ્યો. રાવણ શબ્દ જ્યાં શ્રવણ કર્યો કાને, ભગવાન શંકરની આંખમાંથી અશ્રુની ધારાઓ શરૂ થઈ. પાર્વતીએ જોયું, કમાલ હે,
થોડી વાર પછી સ્વસ્થ થયા. વળી વાતચીત આગળ ચાલી, એમાં કોઈ વાત વાતમાં કઈ ચર્ચા કરતા કરતા રાત્રિ બોલ્યું, રાત્રિ જ્યાં પાછી સાંભળી શબ્દ ત્યાં વળી આંખમાં આંસુ આવ્યા. ચર્ચાઓ પૂરી થઈ, બધા વિશ્રામમાં ગયા ત્યારે ભવાનીએ ભગવાન શિવજીને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ એક ગણ રાવણ શબ્દ બોલ્યો એમાં તમારી આંખમાં આંસુ આવી ગયા, તમારો ભક્ત હતો એટલે યાદ આવી ગયું. રાત્રિ શબ્દ બોલ્યા ત્યાં તમારી આંખમાં મતલબ, ત્યારે શિવજીએ સ્પષ્ટતા કરી કે દેવી મેં રાવણ શબ્દ આખો સાંભળ્યો જ નથી, તો રાવણમાં ખાલી રા સાંભળ્યું ત્યાં રાઘવનું ધ્યાન લાગી ગયું છે, રાત્રિમાં ખાલી રા શબ્દ સાંભળું છું ત્યાં મને રામનું સ્મરણ ઉભરાય છે, આ એની સહજ સ્થિતિ છે. તેથી ભગવાન શંકર ભગવત કથા કહેવા માટે હવે બિલકુલ તૈયાર છે. પાર્વતીની આગળ શિવજીએ પણ બે ચોપાઈમાં રામાયણનું મહાત્મય કહ્યું, કારણ કે વધતા મહાત્મય કહ્યા વગર રહી શકે જ નહીં, મહિમાનું ગાન કરે તો જ એનું મહત્વ સમજાય ને. તેથી ગ્રંથોમાં બધે મહાત્મય પહેલું છે. તો શિવજીએ કહ્યું કે ભવાની તમે જે કથા પૂછી એમ કહું, પણ એના પહેલા રામ કથા માટે મારો શું અભિપ્રાય છે એ તમને સ્પષ્ટ કહું. બહુ સરસ વાત કરી, પહેલી વાત એ કહી કે રામ કથા એ કલયુગના વૃક્ષને કાપવા માટે કુહાડી છે. કલયુગનું વૃક્ષ લોકોને એવી ભ્રાંતિ કરાવી રહ્યું છે કે વિશ્રામ આપશે, ફળ આપશે, છાંયો આપશે, તો એને કાપવામાં, કલયુગનું વૃક્ષને કાપવામાં રામકથા કુહાડી છે. રામકથા દ્વારા કલયુગથી મુક્ત રહી શકાય છે, હકીકત છે. ગમે તેટલો કલયુગ હોય પણ તમે રામકથાનો આશ્રય કરો, હરિનામનો આશ્રય કરો, કલયુગ શું કરે, મુશળાધાર વરસાદ પડે પણ તમે બિલકુલ પાકા મકાનમાં બેઠા હો, બહાર વરસાદ ખૂબ પડે પણ અંદર તમને એકી છાપો અડે ને, એમ રામકથા રામાયણ રે રામનું પાકું મકાન છે, ભવન છે. રામ અયન રામાયણ આહી, તો રામના ભવનમાં જે બેસે એને કળિયુગ શું કરે, રામના છાપરામાં જે બેસે એ લોકોને કળિયુગ હેરાન કરે. રામકથા કલયુગના વૃક્ષને કાપે છે. એટલા માટે સંતોને કળિયુગમાં પણ સતજુગ છે, કળિયુગ લાગતો જ નથી. ભગવદ્ નામનો આશ્રય જેણે કર્યો છે એને શું કળિયુગ અસર કરે, તો કળિયુગને કાપે છે રામકથા. તમે આટલા સંપથી ઘરે બેસી શકો, અહીંયા જે સંપથી બેઠા છે ત્યાં કળિયુગ કામ કરે, તમને સંપથી ન બેસવા દે. છોકરો બોલે તમે ગુસ્સો કરો, પત્ની બોલે તમે ગુસ્સો કરો, ભાઈ બોલે તમે, અહીંયા કેટલા શાંત બેઠા છો, કારણ કે અહીંયા કળિયુગ આવી શકતો નથી, એ ક્યાંક રોડ ઉપર બહાર ફરે છે. એ ક્યારે આ લોકો કથામાંથી છૂટે ને હું એને સ્પર્શ કરું, અહીંયા ના આવી શકે કળિયુગ, કથામાં એને પ્રવેશ નથી કળિયુગ. તેથી હું તમે શાંત બેમાં જયારે હોઈએ ત્યારે, આપણે ગામડામાં તો સીધું દ્રષ્ટાંત, ભેંસ કે પશુ કે માલ ઢોર પાણીના ધરામાં પડે પેલી બગાઉ ઉડી ઉડીને કિનારે બેસી જાય, નહીતર બહુ કરડે એ બગાઉ માલ ઢોરના કાન પાસે હોય, પણ પાણીના ધરામાં ડૂબકી મારે પડે એટલે બગાઉ ઉડીને તળાવને કિનારે, પણ એ બગાઉ બધી રાહ જોતી હોય કે આ ધરામાંથી ક્યારે બહાર નીકળે, એ જેવું બહાર નીકળે એટલે વળી પાછી બગાઉ ચોટે. આપણું એવું છે, છ કલાક ધરામાં હોઈએ ત્યાં સુધી વાંધો નથી, પણ જેવા બહાર જાઓ માદળામાંથી એટલે બગાઉ ચાલુ. હું તમારી સાથે છું. ભગવત કથામાં કલીને પ્રવેશ નથી, વિકૃતિઓ કથામાં સત્સંગમાં પ્રવેશ નથી કરી શકતી. ભગવત કથા જ્યાં ચાલે, સત્સંગનો પહાડ જ્યાં હોય ત્યાં વાલી પ્રવેશ કરી શકતો નથી, એમ રામાયણનો સિદ્ધાંત. તો કલયુગના વૃક્ષને રામ કથા કાપે છે. બીજી વાત એ કહી કે રામાયણની કથા બે હાથની તાળી છે. કેટલું સરળ દ્રષ્ટાંત આપે છે ગોસ્વામી. સંશયના પંખીને ઉડાડવા માટે રામાયણ એ બે હાથની તાળી છે. પંખી દિવાલ ઉપર બેઠું હોય અને આપણે એને ઉડાડવું હોય તો એને કંઈ ગોળી ન મરાય, એના ઉપર તલવાર ન વીંજાય, કટાર લઈને દોડાય નહીં, એને પથ્થર મારીને મારવું એ યોગ્ય નથી. પંખીને તમારે ઉડાડવું જ છે તો બે હાથની તાળી પાડો, પંખી ઉડી જાય.
રામ કથા બીજું કશું નથી, મારાન તમારી શંકાઓ સંદેહો સંશયો એ રૂપી પંખીઓને ઉડાડે છે. ભગવત કથા સાંભળીએ ગાઈએ એટલે સંશય ઉડી જાય, અને તાળી બે હાથે પડે. શ્રોતા અને વક્તા એ બે હાથની તાળી છે, બંને એક બની અને એકરૂપ થઈને ભગવત કથાનું ગાન કરે શ્રવણ કરે તો સંશય ઉડી જાય. પંખીને ઉડાડવા માટે તાળી પર્યાપ્ત, અને તાળી કોઈ પણ પાડી શકે, બાળકે પાડી શકે, બ્રહ્માએ પાડી શકે, આમાં કંઈ બહુ વિશિષ્ટતાની જરૂર ન પડે. એટલે બહુ સરળ સાધન છે સંશયોને દૂર કરવાનું. તમે એક શાંતિથી રામકથા શ્રવણ કરો એટલે તમારા સંશયો જાય જ. હા, પંખી ઉડી જાય તાળી પાડો એટલે, પણ પાળેલા પંખી ન ઉડે. ઘણા પાંજરામાં પાળ્યા હોય એને તોપ ફોડો તો ઉડે. ઋતુ ઋતુના ફળ ખવડાવ્યા હોય, એને પિંજરામાં પુષ્ટિ આપી હોય, પછી એની આગળ ગમે તેટલી તાળી પાડો તો એ અંદર તરફડે પણ ઉડી શકે નહીં, કારણ કે તમે પૂર્વગ્રહના પિંજરા બનાવ્યા. ખુલ્લા મને કથામાં બેસીએ તો જરૂર શંકાનું સમાધાન થાય, પણ પૂર્વગ્રહના પિંજરામાં આપણી શંકાઓને રાખીને બેઠા હોઈએ તો એ પંખી ઉડતા નથી. બાકી પંખી જરૂર ઉડે, ગોસ્વામીજીનું વચન છે. એટલે તુલસીદાસજી લખે છે, રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, સંશય બિહંગ ઉડાવન મારી, રામ કથા રામ કથા રામ કથા, કલી બિટપ કુઠારી રામ કથા, સાદર સુનુ ગિરિરાજ કુમારી, સાદર સુનુ ગિરિરાજ કુમારી. તો ભગવાન ની આ દિવ્ય કથા કલયુગ થી મુક્ત કરે છે, સંશયોને હટાવે છે. આમ કહીને ભગવાન શિવજી કથા વસ્તુ તરફ પાર્વતીને દોરે છે. દેવી, આપે જે પ્રશ્ન પૂછ્યો કે પરમાત્મા આ જગત ઉપર શું કામ આવી લીલા કરે છે, એના મૂળમાં ઘણા કારણો છે. કથાનો આરંભ કરતા ટૂંકમાં કહું છું, ભગવાન શંકરજી પાર્વતીને ભગવાન ક્યારે જન્મ ધારણ કરે છે એની બુનિયાદ સમજાવે છે. જ્યારે જ્યારે જગતમાં ધર્મની હાનિ થવા માંડે, અધર્મ વૃદ્ધિ પામે, અનિતિ એટલી બધી થાય કે શબ્દોમાં એનું વર્ણન ન થઈ શકે, સંત સાધુ વિપ્ર આ બધા પરેશાન થવા માંડે, એવા સમયે ભગવાનને જુદા જુદા અવતારો લેવાની ફરજ પડે છે. હવે શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે, રામાયણમાં પણ સ્પષ્ટ છે કે સંત એ ભગવંત કરતા પણ ઊંચો છે. એ તો શાસ્ત્ર આજ્ઞા છે ને, કોઈ અમારી વ્યાખ્યા નથી. શાસ્ત્ર આજ્ઞા જો સાક્ષાત પરમાત્મા બોલ્યા છે, મોતે સંત અધિક કરી લેખે. તો સંત પરમાત્મા કરતા ઊંચો હોય તો પછી ભગવાનને અવતાર લેવાની શું જરૂર? રાવણને ને કંસને ને સંત ન મારી નાખે, પછી ભગવાનને આ પરિશ્રમ આપવો શું કામ? કારણ શું છે? તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે ઈશ્વરને અવતાર શું કામ લેવો પડે, સંતની શક્તિ આટલી બધી છે તો એ બધું કરી નાખે. ગોસ્વામીજીએ જવાબ આપ્યો કે સંતની શક્તિ જરૂર છે ભગવંત કરતા ઊંચી, પ્રભુએ જ એને આદર આપ્યો છે, છતાં રાક્ષસોને મારવાની વાત આવે છે ત્યારે સંતો જ પરમાત્માને બોલાવે છે, તમે આવો. શું કામ?
ભગવાન પૂછે છે કે મેં તમને શક્તિ આપી છે, તમે કરી નાખો ને, મને શું કામ પરિશ્રમ આપો. ત્યારે સંતો કહે છે કે રાક્ષસોને મારવા માટે કઠોર થવું પડે, અને કઠોર થવું એ અમારો સ્વભાવ નથી. કઠોર તો તમે થઈ શકો, સંતના સ્વભાવમાં કઠોર પણ ના આવી શકે. કઠોર થવું એ સંત સ્વભાવમાં આવતું નથી. કઠોર બને સંત તો શું, ઈશ્વરને આવવાની જરૂર ન પડે, બધાનું વિનાશ કરી શકે, બધું સરખું કરી શકે. પણ મહારાજ કઠોર થઈ શકાતું નથી. કઠોર તમે, કારણ કે તમે કરાલ કોમલ એ બધું તમને લાગુ પડે છે. સંત હૃદય તો માખણ કરતા પણ કોમળ બતાવ્યું છે, એટલે કઠોર થઈ શકાય નહીં, અને એટલા માટે ભગવાનને આવવું પડે છે. તેથી પરમાત્મા જુદા જુદા સમયે જે સ્થિતિ દેશકાળને જોઈને અવતાર ધારણ કરે છે, અને સજ્જનને સંતોની પીડા હારે છે. તુલસીદાસજીએ સંસ્કૃત મંત્રોનું જ જાણે ભાષાંતર કર્યું હોય એવી ચોપાઈઓ લખી. जब जब होगी धर्म तब प्रभु धरी तब तब प्रभु धरी विविध शरीरा तब तब प्रभु हरहि कृपा निधि सज्जन पीरा ધર્મને હાનિ થવા માંડે. ધર્મનો નાશ તો થઈ શકે જ નહીં, કોઈની તાકાત નથી ધર્મનો નાશ કરી શકે, એને હાનિ પહોંચાડી શકાય. અમુક સમય એવો આવે આસુરી વૃત્તિના લોકો ફાલે ફૂલે ત્યારે ધર્મને હાનિ કરે છે, વિક્ષેપ કરે છે ધર્મને. બાકી નાશ તો જેના મૂળિયા પ્રભુએ રૂપિયા હોય એની તાકાતની કોઈ નાશ કરે, એટલે હાનિ શબ્દનો અથવા તો ગ્લાનિ શબ્દનો પ્રયોગ. ગોસ્વામીજી હાનિ શબ્દનો પ્રયોગ કરે, ભગવાન શ્રી કૃષ્ણ ગ્લાનિ શબ્દનો. વાત એ કી હૈ, ગ્લાનિર ભવતી ભારત. તો ધર્મ જ્યારે મુશ્કેલીમાં મુકાય, એને જરા તકલીફ ઊભી થાય અને અધર્મ પ્રબળ બને, અનીતિ એટલી બધી લોકો કરે કે જેનું વર્ણન ન થઈ શકે, સાધુ સંત ગાય બ્રાહ્મણ આ બધાને ખૂબ કષ્ટ પડે, એવા સમયે ભગવાન વિધવિધ રૂપ ધારણ કરી અને સાધુ સંત સજ્જનોની પીડાને હરે છે. જે સમયે જેવો એ રામ જ બનીને આવે એવું નથી, જે સમયે જે અવતાર ધારણ કરવાની જરૂર પડે એવું અવતાર લઈને આવે છે. આપણે ત્યાં અવતારના પહેલામાં ઘણા સુંદર અર્થો મહાત્માઓએ બતાવ્યા છે. ઈશ્વરના અવતારના ઘણા વિભાગ છે. એક અવતારને અંશા અવતાર કહેવાય, એક અવતારને આવેશ અવતાર કહેવાય, એક અવતારને પ્રવેશ અવતાર કહેવાય, એક અવતારને પ્રાદુર્ભાવ પૂર્ણ અવતાર કહેવાય, અને અમુક અવતારને સ્ફૂર્તિ અવતાર કહેવાય. આવા વિભાગો બતાવે. અમુક અંશની કળા જેનામાં આવે એને અંશા અવતાર કહેવામાં આવે. પ્રવેશ અવતાર એટલે ભગવત બ્રહ્મ તત્વ ભગવત તત્વ અમુક વસ્તુમાં અમુક વ્યક્તિમાં પ્રવેશ કરે, કામ પૂરું થાય એટલે પાછું નીકળી જાય, આને પ્રવેશ અવતાર કહેવાય. લોખંડનો રંગ કાળો છે પણ એમાં અગ્નિ પ્રવેશ કરે એટલે લાલ થઈ જાય, પણ એનો મૂળ રંગ લાલ નથી. જેવો અગ્નિ ઠંડો પડે લોખંડ, અગ્નિ બહાર નીકળી જાય એટલે લોખંડ પાછું કાળું થઈ જાય. પાણીનો મૂળ સ્વભાવ ઠંડુ શીતળ રહેવાનું,
પણ એમાં તમે અગ્નિ પ્રવેશ કરાવો, તાપ કરો તો એ ગરમ થાય, પણ વળી પાછા પોતાના મૂળ રૂપમાં અગ્નિ નીકળી જાય, એને બધાને પ્રવેશ અવતાર કહેવાય. મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, નૃસિંહ અવતાર, આ બધાને પ્રવેશ અવતાર ગણ્યા છે. એમાં પ્રવેશ અવતારમાં માતા પિતા નથી હોતા, માતા પિતાના નામ નથી હોતા. એક અમુક સમય માટે ભગવાન આવે, કામ પૂરું કરી વાત વિલીન થઈ જાય. અમુક અવતારને આવેશ અવતાર કહેવાય, જેમ પરશુરામ આદિ અવતાર, વામન આદિ અવતાર, એમાં આવેશ આવે અને વામન વિરાટ થઈ જાય. પરશુરામજીમાં જેમ નદીમાં પૂર આવે, અમુક સમય પછી પૂર ઉતરી જાય, પાછી હતી એમને, એમ પરશુરામજી પણ આવેશ અવતાર છે. અમુક સમય માટે એનામાં એ દેખાય છે. તો અમુક પ્રવેશ અવતાર હોય, અમુક અંશ અવતાર હોય, અમુક આવી રીતના આવેશ અવતાર હોય. અને રામકૃષ્ણ જે સંપૂર્ણ માનવ જીવન જીવી બતાવે, જેને માતા પિતા હોય, જેની આખી કથા હોય, પરંપરા, એને પૂર્ણા અવતાર ગણવામાં આવે છે. પણ આ બધા અવતારના આપણને અનુભવ ન થાય, પણ એક અવતાર ગ્રંથકારોએ બતાવ્યો છે, સ્ફૂર્તિ અવતાર. આ સ્ફૂર્તિ અવતારનો તો જગતમાં બધાને અનુભવ હોય છે, પણ આપણી પાસે દ્રષ્ટિ નથી. લગભગ દરેકના જીવનમાં ક્યારેક તો આવો સ્ફૂર્તિ અવતાર થયો જ હોય છે, પણ આપણે દ્રષ્ટિ નથી ને, ચિંતનની, એટલે જાણતા ન. સ્ફૂર્તિ અવતારનો અર્થ સંતો પાસેથી મળ્યો છે, અને તે એ છે, સ્ફૂર્તિ અવતાર એટલે તમે મોટરમાં બેસીને જતા હો, તમારી ગાડી ખૂબ સ્પીડમાં, ખૂબ ગતિમાં જાય છે, સામેથી કોઈ એક વાહન આવે છે, તમે તમારી ગાડીને ટકરાય નહીં એટલે આમ વાળવા ગયા, પણ પછી ખબર પડી કે અંધારામાં એક ટ્રક ઊભો છે, હવે આમ જઈશ તો વાહન સાથે અથડાઈશ ને આમ જઈશ તો ટ્રક સાથે અથડાઈશ, અને પછી તમારો કાબુ તમે ગુમાવી બેસો, હવે તમને ખબર નથી શું થવાનું, હવે મરવાનું નિશ્ચિત છે. એવા સમયે કોઈ અચિંતા વચ્ચે ગાય નીકળે અને તમારું સ્ટિયરિંગ કુદરતી રીતે ફરી જાય અને ગાડી ખેતરમાં જતી રહે, તમે બચી જાઓ, તો એ ગાયને ગાય ન માનશો, એ ઈશ્વરનો સ્ફૂર્તિ અવતાર છે એમ મહાત્માઓ માને છે. આવું આપણા જીવનમાં ઘણું, આ તો એક દ્રષ્ટાંત, આવું કેટલાય સમય બનતું હોય. તમારા ઘરે કોઈના લગ્ન છે, કોઈએ તમને વચન આપ્યું છે કે 10,000 લઈ જજે, છેલ્લી ઘડીએ એ માણસ બદલી જાય કે હવે મારી પાસે નથી, તું વ્યવસ્થા કરી લે, અને તમારી આંખમાં આંસુ આવી જાય, એક જ દિવસ આડો હોય, બીજો કોઈ આપે એમ ન હોય, અને તમે ઢીલા થઈને બેઠા હો, એ વખતે કાંઈ ઓળખાણ ન હોય, કંઈ પરિચય ન હોય, અને અજાણ્યો માણસ તમને સાચવવાને બહાને 10,000 રૂપિયા આપી જાય કે આ એક મહિનો સાચવજો, પછી હું આપી દઈશ, તો એ માણસને માણસ ન માનજો, એ ઈશ્વરનો સ્ફૂર્તિ અવતાર છે. અણધારી, અચિંતા, અણકલ્પી સહાય આવીને ઉભી રહે ત્યારે એ સહાયનું જે રૂપ હોય એ ઈશ્વરનો સ્ફૂર્તિ અવતાર ગણાય. હું ભણતો હતો ત્યારે મારી સાથે જે ભાઈઓ ભણતા, એમાંથી બે ભાઈઓ મને એને કહેલી વાત તમને કહું, એ પછી આગળ ભણવા માટે ભાવનગરમાં બનેલો પ્રસંગ. પછી મને એક વખત કહેતા હતા એ મિત્રો કે અમે ભાવનગર હોસ્ટેલમાં ભણીએ, પછી એક દિવસ મારો મિત્ર કહે, એ ભાઈ કહેતો હતો કે મારો મિત્ર સાયકલ રિપેર કરતો, હવે સાયકલ પડે તો કંઈ માણસ મરી ન જાય, એ કંઈ રિપેર કરતાં કરતાં સાયકલ એના ઉપર પડી, પડતા કંઈ સાયકલનું હેન્ડલ કે ખબર નહીં કંઈક એવી રીતે એના મસ્તકમાં વાગ્યું કોઈ એવા મર્મસ્થાન ઉપર કે માણસનું, છોકરાનું ત્યાં જ મૃત્યુ થયું. આ વાત પછી એ ભાઈ મને કહેતા હતા કે 2 મહિના પછી અમારી હોસ્ટેલમાં પાછું એવું બન્યું કે ત્રીજે માળે અમે રહેતા હતા, અને સવારમાં મારો મિત્ર દાંતણ કરતો હતો, અને એમાં દાંતણ કરતાં કરતાં ઊંઘમાં કંઈ એને ખબર ન રહી, અડધો જાગ્યો અડધો નહીં એવું કંઈક હશે, અને એમાં ઉપરથી પડ્યો, એનું પડવું અને દૂધવાળો ભરવાડ દૂધ દેવા આવે તે એ અંદર પ્રવેશ કરે તે ખાટલો રસ્તામાં આડો પીડ્યો હતો, એટલે એ ભરવાડ ખાટલામાં ધક્કો માર્યો અંદર જવા માટે, ભરવાડનું ખાટલામાં ધક્કો મારવો, પેલાનો ઉપરથી પડવો સીધો ખાટલામાં પડ્યો, પાછો ઊભો થઈને ભરવાડ ચડે એના પહેલા ચડી, તો એ ખાટલો અને ખાટલાને ધક્કો લાગવાની જે પ્રક્રિયા એ અકસ્માત નથી, એ ઈશ્વરનો સ્ફૂર્તિ અવતાર છે. હવેથી જીવનમાં ધ્યાન રાખજો, આવું જ્યારે જ્યારે અણધાર્યું અને અકલ્પ બને તો ઈશ્વરનો સ્ફૂર્તિ અવતાર માનજો, અને આવું બને ત્યારે થોડો સમય શાંતિથી હરિ નામનું સ્મરણ કરજો કે પ્રભુ તે સ્ફૂર્તિ અવતાર કરીને મને બચાવ્યો. આવું ખૂબ બને છે માણસના જીવન, પણ સમય જ ક્યાં છે? હા,
લોકો તો કહે ને મરવાનો વખત રહેવા દો, મરવાનો સમય તો બધાને કાઢવો પડશે. એટલા માટે નાનક દેવ બોલ્યા છે, તેરી બીબી જાય ઉમરિયા, ભાઈ બહેનો સંકલ્પ કરીને ઉઠજો કે 24 કલાકમાં એક કલાક તો કોઈ પણ સમયે, રાત્રે અડધો કલાક, સવારે, બપોરે 15 મિનિટ, એક કલાક 60 મિનિટ તો ભગવત ભજન માટે કાઢો, સ્વાધ્યાય કરો, ચિંતન કરો, સ્મરણ કરો, પાઠ કરો, યજ્ઞ જે કરવું હોય એ મુબારક, સાધન તમારી રૂચિ પ્રમાણે કરો, પણ એક કલાક કાઢો. જેને જીવન આપ્યું છે એના માટે આમનમ ક્યાં સુધી? કળિયુગ કેટલો, ભજન કરવા માટે કેટલો સારો સમય છે. કળિયુગમાં હરિ નામથી પ્રાપ્તિ થાય છે, માટે હરિ નામમાં લાગવા. અમારાથી શું થાય? અમે તો સંસારી એવા ગોટા નહીં વાળો, છટકવાની કોશિશ નહીં કરો. રોજ સવારમાં નિયત સમયે સૂરજ ઉગે આ ચમત્કાર નહીં કે કોઈ તમને કંકુ આપે એ ચમત્કાર? ત્યાંથી વાદળાઓ આકાશમાં ચડવા માંડે, મને તમને લીલા છમ કરવા માટે આ ચમત્કાર નહીં? ધરતી એની ગુલાબ નો છોડ વાવો, આ બાજુ બાજરા નું ડુંડું, બાજરો અન્ન આપે, ગુલાબ રંગ ને સુગંધ આપે, ધરતી એક જ, આ ચમત્કાર નહીં? તમારે કયા ચમત્કાર જોઈએ? તમે સુઈ જાઓ ત્યારે શ્વાસ ચાલુ રહે, આ ચમત્કાર નહીં? તો સુઈ કોણ ગયો? એ તો જાગ્યા પછી આપણે કહીએ છીએ કે હું નટું. અત્યાર સુધી ક્યાં હતો તું? આ ચમત્કાર નહીં?
ટેલિફોન ની રિંગ થાય જાગી જાય હા આટલો માણસ સાવધાન હોય ટેલિફોન વાગે જાગી જાય બીજો કોઈ અવાજ થાય જાગી જાય કોઈ આપણા બાજુમાં આવ્યો જાગી જાય પણ આપણા નસકોરા બોલતા હોય એ આપણને ન સંભળાય આ ચમત્કાર નહીં નહીતર ચાર આંગળનું છેટું બીજા જાગી જાય બાજુવાળા કે પડખું ફેરવ આપણે કેમ નથી સાંભળતા આ ચમત્કાર નહીં બીજો સાંભળે આપણે બાકીનું બધું સાંભળી લઈએ પણ આપણા નાકનો અવાજ આપણે સાંભળી શકીએ એ ચમત્કાર નહીં માણસો એમ કહે છે કે આંખથી દેખાય ખરેખર આંખથી દેખાય શરીર શાસ્ત્ર ગમે તે કહેતું હોય આધ્યાત્મિક વિજ્ઞાન છલાંગ મારે આંખથી જ દેખાતું હોય તો અંધારામાં પણ દેખાવું જોઈએ આપણે જાગતા હોઈએ આંખો ખુલી હોય ગાઢ અંધકાર હોય આપણો હાથ પણ નથી દેખાતો આંખ જોઈ શકે પણ અજવાળું હોય તો પ્રકાશ હોય તો અને એ પ્રકાશને જે પ્રકાશિત કરે કઈ ક્રિયા ચાલી રહી આ ચમત્કાર નહીં રોટલો ખાઓ રોટલી ખાઓ ભાખરી ખાઓ શીરો ખાઓ શાકભાજી ખાઓ એ જેવું પેટમાં જાય એટલે ચાર વસ્તુ બની જાય ચમત્કાર નહીં એક ભાગમાંથી શુક્ર બને એક ભાગમાંથી રક્ત બને એક ભાગમાંથી મળ બને એક ભાગમાંથી મન બને આ ચમત્કાર નહીં છટકો નહીં એક કલાક કાઢો એક સાધુ તરીકે તમારી પાસે માંગણી છે એક કલાક રોજ હરિભજન પરમાર્થનું કામ દિન દુખીની સેવા માટે જે તમારા ભજનનો તમારો જે આગવો અર્થ હોય એ ઘણા એમ કહે છે માનવ સેવા એક બધું તો એ કરો કોઈને અન્ન આપવાનું એને ભજન માનતા હો તો એ કરો દર્દીની સેવા કરવાને ભજન માનતા હો તો એ કરો પણ કંઈક કરો ઉંમર બહુ થોડી છે છટકો નહીં અમારાથી શું થાય અમે શું કરીશું અમારો તો ખરેખર અનુભવ થાય કોઈને ઘરે રાત રોકાઈએ પછી જમીએ જમ્યા જમાડ્યા પછી ઘરના બધા ભેગા થઈને એમ કહે કે બાપુ હવે સત્સંગ કરો હવે રોટલા ખાતા હોય તો બોલવું પડે નવ વાગ્યાનું બોલવાનું શરૂ થાય બાર વાગ્યા સુધી બોલાવે અને જ્યારે પૂરું કરીએ ત્યારે ગરદણી એમ કહે કે તમે વાત તો બહુ મુદ્દાની કરી પણ અમે તો સંસારી અમારાથી તો શું થાય તો આ તારે પહેલા કહેવું તું અમે આઠ વાગે સુઈ જાય અમને તરત જ ઊંઘ આવે પ્રયાસ કરવો નથી પડતો સાધુ સંતોની વાતો સાંભળી એક એક કલાક હરિભજન માટે કાઢો એક એક કલાક કાઢો ફરી એક વાર યાદ આપું ભૂલી ન જાઓ એટલા માટે અન્નનો ચોથો ભાગ કાઢો દિવસનો 24મો ભાગ એક કલાક કાઢો અને આવકનો 10મો ભાગ કાઢી લો તમારા ઘરમાં બીમારી નહીં આવે આ રોગો બીમારીએ મને તમને પકડ્યા છે એનું કારણ આજે આજે માણસ દુખી દુખી સંસારમાં નિર્ણયો કરો રામકથા સાંભળીને નિર્ણયો કરો સત્યનારાયણ ની કથામાં બેસી અને બ્રાહ્મણ સંકલ્પ કરાવે હાથમાં પાણી લેવડાવે આપણને આપે પછી આપણે કેટલું એને પકડી રાખવું પડે આંગળીના પહેલામાંથી ટીપા પડવા માંડે એ બધું પાણી આંગળીમાંથી ને આજુબાજુમાંથી ઢોળાઈ જાય એના પહેલા સંકલ્પ કરી લેવો જોઈએ ઈશ્વરદાસજી કહે છે આ તારું શરીર એક અંજલી છે હથેળી છે આયુષ્ય જળ છે
રોજ એના ટીપા પડી રહ્યા છે. ટપકત શ્વાસો શ્વાસ હરી ભજન બિન જાત હે તારો અવસર ઈસરદા. આરામ કી જરૂરત હૈ શેર સુનિયે. આરામ કી જરૂરત હૈ તો ભલા એક કામ કર. કવિએ કહ્યું કે તને આરામ જોઈતો હોય, સુખ જોઈતું હોય, શાંતિ જોઈતી હોય, એક કામ કર. બોલે ક્યાં? આરામ કી જરૂરત હૈ તો ભલા એક કામ કર. ક્યાં? આરામ કી શરણ મે ભલા રામ રામ કર. આરામ કી શરણ મે ભલા રામ રામ. મગરૂરી મેં ક્યા કિરદાર હૈ. જ્યારે જ્યારે જીવનમાં આવો સ્ફૂર્તિ અવતાર
અણ કલ્પ્યો અણ ધાર્યું ભગવાન બચાવી દે મહત્વની ઘટના ઘટી જાય એને સ્ફૂર્તિ અવતાર માનજો અને સ્ફૂર્તિ અવતાર જીવનમાં દેખાય ત્યારે શાંતિથી હરિભજન કરજો કે તે મને બહુ મદદ કરી છે. અવતારના ઘણા વિભાગો મહાત્માઓએ બતાવ્યા એટલે મેં તમને ચર્ચા. પ્રવેશ અવતાર, આવેશ અવતાર, પ્રાદુર્ભાવ અવતાર અને છેલ્લું જે બધાને મોટે ભાગે અનુભવ થાય એ સ્ફૂર્તિ અવતાર. ભવાની રામ અવતાર સુકામ થયો એના ઘણા કારણો છે. ઈશ્વરનો અવતાર આટલા માટે જ થાય એમ તો આ જગતમાં કોઈ ન કહી શકે. આના માટે જ ઇદમિથમ કોઈની શક્તિ નથી કહી શકે. અનુમાન કરાય છે આમ બન્યું હશે. બાકી આમ જ ભગવાનનો અવતાર થાય એમ તો કોઈ કહી શકતું નથી. આટલા વર્ણન પછી વેદ પણ નેતિ કહીને જો અટકતા હો તો કોણ વર્ણન કરી શકે. અનુમાન કર્યા છે. તો ઋષિઓની જે ધારણા છે હું તમને કહું. જન્મ એક દુઈ કહુ બખાન, જન્મ એક દુઈ કહુ બખાની, સાવધાન સુનો સુમતિ ભવાની. જન્મની થો ભવાની દયાની, ભવાની દયાની મહાપાકવાની. દેવી ઈશ્વરના અવતારના થોડાક કારણો હું તમને કહું. પાંચ કારણો રામાયણમાં બતાવ્યા છે. એક બે શિવજીના કહેલા, યાજ્ઞવલ્ક્યના કહેલા. પહેલું કારણ ભવાનીને સાવધાન કરતા શિવજી કહે છે, પહેલું કારણ જય વિજય. બડી પ્રસિદ્ધ કથા એટલે એનો વિસ્તાર નથી કરતો. જય અને વિજય ભગવાનની ચોકી કરે વૈકુંઠના દ્વારે સનત કુમારો દર્શને આવ્યા. જય વિજયને એમણે પૂછ્યું નહીં, એમને પ્રવેશ કરવા ગયા તો જય વિજયનો અહંકાર ગવાયો. એમને એમ થયું કે અમને અહીંયા ચોકીદાર તરીકે બેસાડ્યા તો પછી એનો અર્થ શું, અમને પૂછ્યા વગર બધા અંદર જાય તો કમસે કમ પૂછવું તો જોઈએ. એનો અહંકાર ગયો તેથી મહાત્માઓને અટકાવ્યા. હવે મહાત્માઓને અટકાવ્યા તો મહાત્માઓને ગુસ્સો આવ્યો કે અમને અટકાવનાર કોણ. પરિણામે મહાત્માઓએ શાપ આપ્યો કે તમે એમ માનો છો કે આટલે ઊંચે ગયા પછી તમારું પતન નથી, બંને જણ ભયંકર રાક્ષસ થશો. ભગવાને અંદર સાંભળ્યું, ભગવાન બહાર આવ્યા, મહાત્માઓને શાંત કર્યા. મહારાજ દ્વારપાળો પર દયા કરો. એ કદાચ અવિવેકમાં પેલું કર્યું, પણ આપ તો સંત છો, આપ મહાપુરુષ છો, આપે સમજવું જોઈએ. કંઈક ફેરફાર કરો. મહાત્માઓએ કહ્યું, અમારો શાપ ખોટો નહીં પડે, ભક્તિભાવથી તમારું પૂજન યજન કરશે તો 7 જન્મ પછી પાછા તમને મેળવી શકશે, પણ જો વેર બાંધશે તો 3 જન્મે પ્રાપ્ત કરશે. નિર્ણય એના ઉપર. પછી એ જય વિજય નિર્ણય કર્યો કે 7 જન્મ લેવા પડે ભજન કરતા કરતા, એના કરતા 3 જન્મે મુક્તિ થાય એ સારું, ભલે વેર બાંધીએ. આમ એમણે નક્કી કર્યું. પછી એક જન્મમાં એ જય વિજય હિરણાક્ષ અને હિરણકશિપુ બન્યા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા, ત્રીજા જન્મમાં દંતવક્ર અને શિશુપાલ બન્યા. મુક્તન ભયે હતે ભગવાન આ 3 જન્મ દ્વિજ વચન પ્રમાણ. આ એક કારણ રામ અવતાર કે જય વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા એને મારવા માટે. આ પ્રસંગને મહાત્માઓએ જુદા જુદા સંદર્ભથી જોયો છે. જય વિજયને અહંકાર કે અમને પૂછ્યા વગર અંદર કેમ જવાય, અને મહાત્માને ક્રોધ, આ બંને વૈકુંઠ સુધી માણસનો પીછો કરે.
ઈશ્વરના દ્વારે ગયા પછી પણ જય વિજય અહંકારથી મુક્ત થઈ શક્યા નહીં. અને એ તો દ્વારપાળો હતા, પણ મહાત્માઓએ તો સમજવું જોઈતું હતું. ચારેય મહાત્માઓએ ક્રોધ કર્યો. એટલે ક્રોધ અને અહંકાર માણસને ક્યાં સુધી પકડે છે એનું આ પ્રમાણ છે. એક સંતે તો બહુ સરસ ગણિત આપ્યું કે જય વિજય અવિચાર કર્યો, અવિવેક કર્યો કે ભાઈ મહાત્માઓને જવા દેવા જોઈતા હતા પણ ન જવા દીધા, તો મહાત્માઓએ પણ અવિવેક કર્યો, એને એકદમ ગુસ્સો કર્યો. એક અવિવેકમાં બીજો અવિવેક ભળે, એક અવિચારમાં બીજો અવિચાર ભળે, એ બંનેના સરવાળામાંથી સમાજમાં રાવણનો જન્મ થાય. એક અવિવેક બીજા અવિવેકને ભેટે છે, એમાંથી સમાજમાં રાવણ મૃત્યુનો પ્રાદુર્ભાવ એનો જન્મ થાય. તો અહંકાર અને ક્રોધ કેટલી ઊંચાઈ સુધી મારો તમારો પીછો કરે છે, એક કારણ આ છે. રામાયણના આગલા ત્રણ કારણમાં શાપ છે, ચોથા કારણમાં આશીર્વાદ છે, અને પાંચમું કારણમાં વળી પાછો શાપ છે. બીજું કારણ સતી વૃંદા. એકવાર દેવતાઓ બહુ દુઃખી થયા, વૃંદાનો પતિ જાલંધર પોતાની પત્નીના પાતિવ્રત્યને લીધે કોઈથી પરાજિત થતો નહોતો. ભગવાને જાલંધરનું રૂપ લીધું, છળ કરી એનું પાતિવ્રત્ય તોડ્યું, અને જ્યારે એ સતીને ખબર પડી ત્યારે એમણે ભગવાનને શાપ આપ્યો, અને પરિણામે જાલંધર રાવણ થયો, જાલંધરનું મૃત્યુ થયું. અને શાપને લીધે બીજા જન્મમાં એ રાવણ થાય છે અને સીતાનું અપહરણ કરી, અને આ બદલો પ્રભુ સીતાનું અપહરણ થયા પછી ચૂકવે છે. તો એક કારણ જય વિજયને શાપ, બીજું કારણ સતી વૃંદાનો ભગવાન વિષ્ણુને શાપ, બે કારણ રામ અવતારનું. ત્રીજું કારણ, એકવાર નારદજીએ ભગવાનને શાપ આપ્યો અને ભગવાનને અવતાર લેવો પડ્યો. આ વાત જ્યારે શંકરજીના મુખથી સાંભળી એટલે ભવાની એકદમ ચોંકી ગયા અને તુરંત પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ આ કથા વિસ્તારપૂર્વક કહો. નારદજી ભગવાનને શાપ આપે, પોતાનો ગુરુ છે ને એટલે એકદમ પક્ષ લીધો છે. અને ભવાની દલીલ એવી કરી કે મારા ગુરુ તો ભૂલ કરે જ નહીં, એવો કયો અપરાધ વિષ્ણુ ભગવાને કર્યો કે મારા ગુરુદેવને શાપ આપવો પડ્યો, ગુરુનો કેટલો બચાવ કર્યો. આ અપરાધ રમાપતિ કેરા, આ કથા વિસ્તારપૂર્વક કહો. તુલસીદાસજી આ કથાને વિસ્તારથી લખે છે, આઈએ ઉસકા સંક્ષિપ્ત વિચાર કરે. રામાયણકાર કહે છે, ગિરિજા ચકિત ભાઈ સુની બાણી, ગિરિજા ચકિત ભાઈ સુની બાણી, નારદ વિષ્ણુ ભગત નારદ વિષ્ણુ ભગત નારદજીને મહામુનિ અને જ્ઞાની ગણ્યા છે ભવાની.
શંકર ભગવાને હસતા હસતા કહ્યું, દેવી નારદની કથા હું તમને કહું એના પહેલા મારી જે ધારણા છે તે તમને કહું છું. તમે નારદને જ્ઞાની માનો છો એમાં મારો કોઈ વિરોધ નથી, પણ આ જગતમાં વસ્તુતઃ ભવાની કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. સંસારમાં ઈશ્વર જ્યારે જેને જેવો બનાવે છે એવો જીવ બને છે. આમ શંકર ભગવાન, કારણ કે શંકર ભગવાનની ધારણા આ જગત સપનું છે એમ માને છે. શિવ જગતને સ્વપ્ન કહે છે, અને સ્વપ્નમાં કોણ જ્ઞાની કોણ મૂઢ? સપનું ચાલુ હોય ત્યાં સુધી આ બધા ભાવ રહે, પણ સ્વપ્ન પૂરું થાય જ્ઞાની જ્ઞાની નથી, મૂઢ મૂઢ નથી. તેથી ભગવાન શંકરનો અર્થ છે નિજ અનુભવ ઉમા કહું, ઉમા કહું મેં અનુભવ સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન ઈશ્વર જેને જેવો બનાવે ત્યારે જીવ એવો બને છે ભવાની. આ જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. તમે જેને જ્ઞાની કહો છો એ નારદજીએ કેવી ભૂલ કરી તે હું તમને કહું. આખું વ્યાખ્યાન કહે છે. એક વાર નારદજી હિમાલયની યાત્રામાં હતા, ફરતા ફરતા અલકનંદાનો પ્રવાહ જોયો, હિમાલયની એક સુંદર ગુફા જોઈ. નારદજીને એમ થયું પરિભ્રમણ ખૂબ કર્યું, આ જગ્યાએ બેસીને હવે હરિનામની આરાધના કરું. તેથી દેવ ઋષિના મનમાં આશ્રમ ગમી ગયો. માનસકાર કહે છે, આશ્રમ પરમ પુનિત સુહાવા, દેખ દેવ ઋષિ મન અતિ ભાવા. પદ્માસન લગાવી નારદજી તપસ્યા કરવા લાગ્યા. રામાયણકાર કહે છે, નારદનું તપ અને નારદની સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર અકળાયો છે. મુનિ ગાતિ દેખી સુરેશ ડરા, આમહિ બોલી કી ન સનમા. મુનિ ગાતિ દેખી સુરેશ ડરા, આમહિ બોલી કી ન સનમા. હે જી કામહિ બોલી કી ન સનમા, આમહિ સમાધિમાં નારદજી સ્થિર થયા. દેવરાજ ઇન્દ્ર અકળાવા લાગ્યો કે મારું ઇન્દ્રાસન લઈ લેશે. સાધનાની તાકાત કેટલી, કે સાધન સંપન્ન ગભરા. હિમાલયની ગુફામાં તપ કરે દેવરાજ, બે ચિંતા થાય અને ડોલે એટલે પકડાય, પતન થાય. નારદજી જેવા મહાપુરુષને પણ પ્રશંસા એ પકડ્યા છે. કામદેવને તો એટલું જ કામ હતું કે કોઈ રીતે નારદની સમાધિ ભંગ થાય. કામદેવ જતો રહ્યો. કામ વિજયનો ગર્વ લઈ નારદજી હિમાલય ક્ષેત્રમાં ઉભા થયા. આટલી સાધના એનું પરિણામ અભિમાન, અહંકાર. અહંકાર કેટલી ભયંકર વસ્તુ છે. પછી તો જ્યાં જાય ત્યાં લોકો વખાણ કરવા માંડ્યા અને પ્રશંસા કરે, સન્માન થાય, એટલે નારદજીનો અહંકાર વધવા માંડ્યો. એક દિવસ નારદજીને વિચાર થયો કે શંકરને મળું, કારણ કે એના કરતા મારો નંબર હવે આગળ નીકળી ગયો. એને તો બાળી નાખવો પડ્યો કામને, મારે તો કંઈ કરવું ન પડ્યું, કામ મારા પાસેથી જતો રહ્યો. શિવજીને ક્રોધ તો આવ્યો, મને તો ક્રોધ પણ ના આવ્યો, એમ પોતાની જાતને ઊંચી માનવા માંડ્યા, કૈલાસ આવ્યા. નારદજીનું આગમન જોઈ ભગવાન સ્વયં એને લેવા ગયા, કારણ કે ભગવાનને ડર લાગ્યો કે અહંકારથી આવ્યા છે, બીમાર પડી નારા છે.
તેથી એનો હાથ પકડી લીધો છે. કારણ કે એક તો ઊંચાઈ ઉપર ગયા નારદજી, અહંકારમાં ડૂબ્યા છે, ક્યારે એનું પતન થાય તે નક્કી નહીં. ભગવાન કરુણા નિધાન શિવજી એનો હાથ પકડી લીધો છે. બેસાડે ઘણા દિવસે દયા કરી દેવર્ષિ, આપ ક્યાં હતા? હમણાં શંકરજીએ પૂછ્યું. નારદજીએ કહ્યું, તમને કંઈ ખબર નથી મળે? બોલે, ના, શું થયું છે? કઈ કેટલી મોટી ઘટના બની આપને કઈ ખબર જ નથી પડ્યા? શંકરજી કહ્યું, ભાઈ અહીંયા કોણ ખબર આપે, આપ બોલો ને. કહે, મહારાજ, હું હમણાં સમાધિમાં બેઠો હતો, દેવરાજ ઇન્દ્ર અકળાયો, એને કામદેવને મોકલ્યો, પણ કામદેવની તાકાત છે મને કઈ કરી શકે? હું કામ વિજેતા, મેં કામને હરાવ્યો. કામ વિજયની બડાઈ નારદજીએ ભગવાન શંકર પાસે કરી. શિવજીને હસવું આવ્યું. નારદજીને કહ્યું, આપ તો મહામુનિ છો, આપને કામદેવ શું કરી શકે, પણ એક વિનંતી, કામની કથા તમે મને સંભળાવી છે, મહેરબાની કરીને વિષ્ણુ ભગવાનને ન સંભળાવશો. કદાચ વિષ્ણુ ભગવાનની પાસે તમે હો અને કોઈ ત્રીજી વ્યક્તિ કામની કથા શરૂ કરે, કામ વિજયની, તો તમે વાતને કાપી નાખજો, એ વાતને આગળ વિસ્તરવા દેશો નહીં. ભગવાન શંકરે હિતની વાત કરી, પણ નારદજીને ગમ્યું નહીં. એને એમ થયું કે વિષ્ણુ આગળ મારી પ્રશંસા થાય એ શંકરજીને ગમતું નથી. આવો ઉલટો અર્થ કર્યો. સંબુદિન ઉપદેશ હિત નહીં નારદ હિ સોહાન, ભરદ્વાજ કૌતુક સુનહું હરિ ઈચ્છા બલવાન. પરમાત્માની ઈચ્છા કેટલી પ્રબળ છે, શંકરજીએ ના પાડી હતી. નારદજી જાણી જોઈને થાય ત્યાંથી નીકળ્યા પછી નક્કી જ કર્યું કે શિવજીએ ના પાડી છે તો મારે ખાસ જવું છે. અહંકાર આવે ને પછી માણસ અવળો જ ચાલે, એને ગમે તેટલું સરખું સમજાવવામાં આવે તો એ અવળું જ લે. આપણે ગામડાની વાત નથી કે એક જણો ઊંચું જોઈને જ ચાલે, પછી ઠેસ વાગે, નખ નીકળી જાય, કોઈ બેન દીકરી પાણી ભરીને નીકળી હોય તો એની સાથે અથડાય, ક્યાંક પોતે દિવાલમાં અથડાય, કૂતરા ઉપર પડે, પણ આમ ઉપર જોઈને જ ચાલે. એમાં એક સજ્જને કીધું, તારી આંગળીને એકે નખ નથી રહ્યા, તું જરાક નીચું જોઈને ચાલ ને, કે મારા કુળમાં કોઈએ ખરાબ કામ કર્યું છે કે હું હેઠું જોઉં? લે, આવો અવળો અર્થ લે. અમારા કુળમાં કોઈએ ખરાબ કામ કર્યું છે કે હું નીચે જોઈને ચાલું? અહંકારની પ્રકૃતિ જેવી છે, અવળું વલણ લે. ના પાડી હતી છતાં નારદજી એકવાર હાથમાં વીણા લઈ અને ભગવાન વિષ્ણુની પાસે આવે છે. વીણા વગાડવામાં પરમ કુશળ નારદજી વિષ્ણુ ભગવાન પાસે આવે છે. શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ
कथा सफल थती नहीं माटे फरी एक बार अपील इतने लोग आप बैठे हैं सब भाव से एक दो मिनट के लिए भाव से संकीर्तन करें श्री राम जय जय श्री राम जय जय राम गाइए श्री राम जय जय राम Shri Ram Jai Ram Jai Jai Ram Hari Bol Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Bolo Shri Ram Jai Ram Jai Jai Ram 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 Gaiye Shri Ram Jai Ram Jai Jai Ram 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 Shri Ram Jai Ram Jai Jai Ram
श्री अपने महारानी की नमः पाद
की खाट दर्शन की बोलो भाई सब संतन की अम्बे मात की बहुचर मात की हर हर नारे शंकराचार्य महाराज की रामानुजाचार्य महाराज की माधवाचार्य महाराज की वल्लभाधीश की हर हर महादेव। हवे गान ठीक बे दिवस थी साव धीमे धीमे आइए आगे बढ़े। नारद जी ने ना पाड़ी थी कि तमे भगवान विष्णु ने आ नहीं कहशो पण छताए नारद जी आत्मा विना लई हरि गुणगान में चतुर महाराज नारद जी भगवान विष्णु ने पासे पहुंचा। तुलसीदास जी वर्ण आ जे बोलावी एटले कथा पूरी नहीं थई गई। हरे राम 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 सीताराम राम राम बैसी जाओ कथा चालवानी से अजी बैठो। हरे राम 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 सीताराम राम राम हरे राम राम सीताराम राम 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 सीताराम
નારદ જી ભગવાન વિષ્ણુ ની પાસે પહોંચ્યા. વિષ્ણુ ભગવાન ના પાસે જઈને કામની કથા નહીં કહેશો એવી વાત શિવજીએ કહી હતી. પરંતુ વિષ્ણુ ભગવાને નારદજીને પૂછ્યું, ઘણા દિવસે મહારાજ આપના દર્શન થયા, હમણાં ક્યાં હતા? આટલો પ્રશ્ન પૂછ્યો એટલે અહંકાર. કામ ચરિત નારદ સબ ભાખે, કામ રામચરિત કહેનારો કામચરિત કહેવા લાગ્યો. કરુણા દેખીએ, શિવજીએ ના પાડી હતી છતાં કામચરિત્રની કથા કરી. હું કામ વિજેતા, ભગવાન હસ્યા છે. મનમાં મનમાં વિચાર કરે કે મારા સ્મરણને લીધે મારા બચાવવાથી બચ્યા અને પાછી બડાઈ મારા પાસે. મેરી બિલ્લી ઓર મુજસે મ્યાઉ, એસી બાત બચાવ્યા મેં ઓર મુજસે હી. ભગવાને કહ્યું, નારદજી આપ તો સંત છો, આપને કામ શું કરી શકે? તમારું નામ લઈને ગિરિકંદરામાં કોઈ બેસે, મારું નામ નહીં નારદ નારદ એમ જપે તો એ પણ કામને જીતી જાય. આપ તો મહાપુરુષ છો. નારદજીએ કહ્યું, મહારાજ એ તો બધી આપની કૃપા છે, બાકી હું તો શું કરી શકું? અહંકારથી બોલ્યા છે. લોકો આવું જ બોલતા હોય, આપણા કોઈ વખાણ કરે એટલે આપણે આવું જ કહીએ કે ના ભાઈ ના, આપણાથી શું થાય, આપણે તો ખાલી નિમિત્ત છીએ. પણ અંતરમાં તો ઈચ્છા હોય કે હજી આ 10 મિનિટ લાંબુ ચાલે. નારદજી કહે છે, આપની કૃપા છે. ભગવાન સમજી ગયા કે ભક્તના હૃદયમાં ગર્ભાંકુર ફૂટ્યો છે અને જલ્દી હું એને નિર્મૂલ કરું જેથી કરીને ભક્તનું પતન ન થાય, મુનિનું હિત થશે, મને કૌતુક થશે, જગતને પ્રેરણા મળશે. ભગવાને લીલા કરી છે. નારદજી ભગવાન પાસે રોકાયા નથી, વિદાય થયા. ભગવાને માયાનો વિસ્તાર કર્યો. નારદના માર્ગમાં સતજોજન વિસ્તારમાં એક નગર બનાવ્યું. આ નગરમાં કામદેવ અને રતિ લજ્જિત થાય એવા નરનારી ગોઠવ્યા, શિરનિધિ નામનો રાજા બનાવ્યો અને માયાને કહ્યું, તું પોતે એની કન્યા બની વિશ્વ મોહિની નામ રાખી અને એ નગરમાં બેસી જા. શિરનિધિની પુત્રી તરીકે ભગવાનની સ્વયં માયા 16-17 વર્ષની ઉંમર લઈ અને જગતને મોહિત કરનારી એ વિશ્વ મોહિની બની ત્યાં બેઠી છે. નારદજી નગરમાં આવ્યા છે. આ નગર કોણ? દુનિયાનો કોઈ ખંડ એવો નથી જ્યાં મારું પરિભ્રમણ ન હોય. તુલસીદાસજી કહે છે, નારદજીએ કોઈને પૂછ્યું, આટલા બધા રાજાઓના પડાવો જોયા, ઋષિમુનિઓને જોયા, બધાને જોતા એને વિચાર થયો કે આ કોનું નગર હશે. કોઈએ કહ્યું, આ શિરનિધિની નગરી છે, એની કન્યા વિશ્વમોહિની છે, એનો કાલે સ્વયંવર છે અને એટલા માટે આ બધા રાજાઓ ભેગા થયા છે. ગોસ્વામીજી વર્ણન કરતા લખે છે, શિરનિધિને ઘરે નારદજી ગયા છે. શિરનિધિએ સ્વાગત કર્યું, પોતાની પુત્રી વિશ્વમોહિનીને લાવીને બતાવી. તુલસીદાસજીની સાવધાની જુઓ. આપણે ઘરે કોઈ સંત માણસ આવે તો આપણે આપણા સંતાનને એમ કહીએ કે બાપજીને પગે લાગો. હિમાચલને ઘરે નારદજી ગયા તો સુતા બોલી મેલી મુનિચરણા, પગે લગાડી ઉમાને. અહીંયા રાજાએ શિરનિધિએ કન્યા દેખાડી, કારણ કે જો પગે લગાડે તો નારદને આશીર્વાદ આપવો પડે. આશીર્વાદ આપે એટલે ગુરુ ગણાય, પહેલી શિષ્યા ગણાય, એટલે આકર્ષણ ન થાય. નારદને મોહિત કરવા હતા એટલે જેમ કન્યા કોઈને બતાવે એમ બતાવી. હા, ભૂપતિ આને દેખાય, ભૂપતિ રાજકુમારી પોતાની પુત્રીને બતાવી. કા ભાઈ કને, આનું નામ વિશ્વમોહિની છે બાપજી, આપ આવ્યા છો તો એનો હસ્તરેખા જોઈને બતાવો ને, કેવું ભાગ્ય છે. નારદે વિશ્વમોહિનીનું રૂપ જોયું અને આકર્ષણ થયું. કન્યા અતિ સુંદર છે. નારદજીને થયું કે ભગવાન શંકર પણ કામને જીત્યા પછી લગ્ન કરતા કર્યા તો પછી મને શું વાંધો, કેવા અર્થો કર્યા એ. આ કન્યા મારે મેળવવી છે. હાથ લાંબો કર્યો કન્યાએ રેખા બતાવવા માટે. રેખાઓ જોઈ નારદજી વિચાર કરે. તમે વિચાર કરો, નારદજીએ હસ્ત રેખા જોઈ ત્યાં એની આ દશા થઈ. હસ્ત મેળાપ થઈ હોય તો શું થાય? ખાલી રેખાઓ જોઈ, એવું રામાયણકાર કહે. નારદજી વિચાર કરવા લાગ્યા, આ કન્યાને પરણશે તે 14 બ્રહ્માંડનો અધિપતિ થશે, આ કન્યાને પરણશે તે અજર અમર થશે. હકીકતમાં આવું લખ્યું નહોતું, લખ્યું હતું એવું જે 14 બ્રહ્માંડનો અધિપતિ હશે તે આને પરણશે. નારદ ઉલટું વાંચે. બનાવટી શબ્દોમાં રાજાને કહ્યું કે તમારી કન્યા સુલક્ષણી છે, મહાન છે, તમને યશ કીર્તિ અપાવશે વગેરે. કહ્યું, બાપજી આપ આવ્યા છો તો કાલે સ્વયંવર છે, નવદંપતિને આશીર્વાદ આપીને જજો. નારદજીએ કહ્યું,
હું રોકાઈ શકું એમ નથી. હવે શિલનિધિને કેમ ખબર કે આ પોતે જ પરણવા માટે ઉત્સુક છે. નારદજી અકળાયા છે, આકર્ષણ થયું છે અને મોહ બધા વ્યાધિનું મૂળ છે એમ ગોસ્વામીજીનું દર્શન લખે છે. છ મહિનાનો સમય હોત તો ભગવાનની પાસે સુંદરતા માંગી આ કન્યાને હું પ્રાપ્ત કરત. એક જ દિવસ આડો છે, હવે શું કરું? મોડું થાય એમ છે, સમય નહીં મળે. જો બરાબર સમયસર નહીં પહેલું થાય તો કન્યાને હું ગુમાવીશ. બહુ જ અકળાય. મારું હિત હરિ સમાન કોઈ કરી શકે એમ નથી. નારદજી મોહિત થયા, પણ એને આટલો વિવેક રહ્યો એ સારું થયું. કારણ કે એને એટલો ખ્યાલ રહ્યો કે આ કન્યાને મેળવવા માટે રૂપ જોઈએ. કારણ કે અત્યારે જે મારું રૂપ છે એમાં કઈ પરણે નહીં, પગે લાગે એવું નારદજીને લાગ્યું. એટલે એને વિચાર્યું કે જપ તપ તો, જપ તપ કશું ન હોય એ કાલા, આ સમયે જપ તપ તો થઈ શકે. તેથી નગરની બહાર જઈ તપોવનમાં ઉભા રહી અને ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને તો બધી લીલા કરવી હતી, જ્યાં અર્ધી સ્તુતિ કરી ત્યાં તો નમો શંખ ચક્રમ ગદા પદ્મ ધારી ભગવાન પ્રગટ થયા. માંગો માંગો માંગો. નારદજીને કહ્યું માંગો જે જોઈએ તે, જ્ઞાન વૈરાગ ભક્તિ માંગો. નારદજીએ કહ્યું પ્રભુ એ તો ઘણું છે, તો શું જોઈએ? કે આપનું રૂપ મને આપો, મારે એ કન્યાને મેળવવી છે. હવે માણસ મૂઢ બને ત્યારે એને કેટલો વિવેક ચૂકાય. આટલી નારદજીને ખબર નહીં રહી હોય કે રૂપ કોઈ દિવસ ઊંચી ના મળતા નથી. રૂપ જો ઊંચી ના મળતા હોય તો બધા ઊંચી ના લઈ લઈને બાર ગામ જવું ત્યારે ન કે જરાક લાગો તારું રૂપ, હું અઠવાડિયું ઢસા જઈ આવું. હાલ તો થાય એમને રૂપ મળે નહીં, તું ગાડી પકડ, રૂપ ઊંચી ના મળે. નારદજી એટલા બધા મૂઢ બન્યા છે. તમારું રૂપ મને આપો, ભગવાને કહ્યું તમારું પરમ હિત થશે એવું કરીશ. વૈદ્યની આગળ દર્દી ન ખાવાની ચીજ માંગે પણ વૈદ્ય એને હા ન પાડે. મેં તમારું આવી રીતે નક્કી કર્યું, આવી ગર્ભિત વાણી પ્રભુ બોલ્યા. જે વિધિ હોય પરમ હિત નારદ સુનહુ તુમાર, સ્વય હમ કરબ ન આન કછુ વચન ન મૃષા હમાર. આટલું કહીને ભગવાન અંતર હિત થયા. નારદજીને ભ્રાંતિ થઈ ગઈ કે હું વિષ્ણુ જેવો રૂપાળો છું. ચહેરા ઉપર હાથ ફેરવે, હાથ ઉપર હાથ ફેરવે, એને એમ લાગે કે હું સાક્ષાત નરમાંથી નારાયણ થઈ ગયો. સવાર પડે, નારદજીનું આગમન થયું, ખચાખચ દરબાર ભરાઈ ગયેલો. મંડપમાં જ્યાં પ્રવેશ કર્યો તો રાજાઓ બધા ઉભા થઈ ગયા. નારદને નારદ માનીને રાજાઓ ઉભા થયા, પણ નારદે એમ માન્યું કે હું વિષ્ણુ જેવો રૂપાળો થયો એટલે આ લોકો ઉભા થયા. પહેલી ગાદી ઉપર નારદજી ફૂલાઈને બેઠા, વિશ્વમોહિનીને જાજો પરિશ્રમ નહીં, કારણ કે મારા જેવું તો રૂપામાં કોઈને છે નહીં. મારા ગળામાં જયમાળા પહેરાવે એટલું હું લઈને જતો. શંકર ભગવાનના ગણો બ્રાહ્મણના રૂપમાં ફરે એ બધો ભેદ જાણે. એ બંને જણા ફરતા ફરતા નારદના આસન પાસે ગયા અને બંને જણ નારદ સાંભળે મશ્કરી કરે. એક ગણ બીજા ગણને કહેવા લાગ્યો કે આ દુનિયામાં આપણે ઘણા રાજકુમારો જોયા, બાકી ધન્ય છે આ રાજકુમારની જનેતાને કે જેણે આવા પુત્રને જન્મ આપ્યો. નારદજી બહુ રાજી થયા કે હવે લગ્ન નક્કી. આ લોકો વખાણ કરે. એક ગણ તો એમ કહેવા લાગ્યો આ રાજકુમાર કયા રાજ્યથી આવ્યા હશે, કયા રજવાડાના રાજકુમાર હશે. એક ગણે તો પૂછ્યું રાજકુમાર આપ કયા સ્ટેટમાંથી, હવે કયું રજવાડું બતાવે? આ ગંગાનો કિનારો બતાવે ને કા હિમાલયની ગુફાઓ રજવાડામાં બતાવે? નારદજીએ હસીને વાતને ઉડાવી દીધી. ગણોની મશ્કરી સમજી શક્યા નહીં. અહીં ઘંટનાદ થયો. વિશ્વમોહિની સાક્ષાત જે માયા છે જયમાળા લઈને મંડપમાં પ્રવેશ કરે. પહેલા જ આસન ઉપર ગાદી ઉપર નારદ પોતાની સખીઓની સાથે વિશ્વમોહિનીએ નારદના તરફ મુખ કર્યું અને નારદને વિશ્વમોહિનીએ કેવા જોયા? ગોસ્વામીજી કહે નારદ પોતાની જાતને બહુ સુંદર માને છે, પણ ભગવાને એને બંદર બનાવ્યો, વાનરની આકૃતિ. અને પહેલી ગાદી ઉપર નારદજીને વાનરની આકૃતિમાં કોઈને જોયા અને વિશ્વમોહિની ગુસ્સે થઈ. હવે અમે તો જ્યારે કથા હોય ત્યારે એ દિવસે જ પહોંચીએ એટલે પછી કઈ ફેરફાર થાય ને, અને ટીકા પછી અમારી થાય. કમળ છો કમળ, બે દિવસથી જોઉં છું આ કમળ. મારે ક્યાંક કોઈ જગ્યાએ કથા હતી ને ક્યાંક આવી રીતનું કમળ બનાવે, લોકોનો ભાવ હોય એટલે સરસ વ્યાસ ગાદી બનાવે. એટલે કોઈ મંડપમાં એવું કમળની વ્યાસ ગાદી હતી તો એ મંડપ વાળા કમળની વ્યાસ ગાદી,
હવે એ ફોટો અખબારમાં છપાયો, આ બનેલી ઘટના. એ છાપામાં ફોટો આવ્યો એટલે અમારા ઉપર કાગળ આવે કે હવે તમે બહુ અભિમાની થઈ ગયા છો અને કમળમાં બેસીને કથા કરો. એટલે હવે એને અમારે શું કહેવું? મળે તો એમ કહું કે અમે ઊભા થઈ જઈ, તું કુટુંબ સહિત બેસ. હાથી ઉપર બેસવાનું કથા કર. પછી કરે એવું, અમે પોણા નવે કથામાં આવીએ એમાં 8:30 એક છોકરાને હાથીના પેટમાં પાછળથી ગોઠવી દે. પછી હાથીને ઐરાવતને તો ઘણી સૂંઢ હોય ને, અમે એક સૂંઢ નીચે હોય. પછી એમાં આપણે લાડવો આપીએ, એ બધા જુએ. પેલો અંદર બેઠો હોય હાથી, એવું કંઈક બનાવેલું તો હાથી સૂંઢ આમ ઊંચી કરે, એ પેલો અંદર નટું હોય લઈ જાય. એને 3 કલાક અંદર જ રહેવાનું, એને પછી બહાર ન નીકળાય. ઘણી વખત તો સૂઈ જાય એવું થતું. હવે કથામાં મને આ બનેલી ઘટના છે. એટલે આટલે ઊંચે બેસીને કથા કરવાની એટલે સાવ નીચે દેખ. એમાં એક દિવસ લાડુ સૂંઢમાં કોઈ આપ્યો અને અંદર પેલો સુઈ ગયેલો, એને લીધો નહીં. તે પેલા હાથીમાં સૂંઢમાં એમને રહ્યો. એમાં ચાલુ કથામાં એક ગલુડિયું નીકળ્યું અને ગલુડિયું રમતું રમતું આવ્યું અને હાથીની સૂંઢમાંથી લાડુ લઈને ભાગ્યું. મને તો કઈ ખબર નહીં, બધી ઘટના નીચે ઘટી ગઈ. હું ઉતારે ગયો ત્યારે મહંતજી મને કહે કે બાપુ તમને ખબર છે આ શું થયું? કે ચાલુ કથામાં પેલો છોકરો અંદર સુઈ ગયેલો, તેને લાડુ કાંઈ લીધો ને, અને હાથીની સૂંઢમાં લાડુ રહી ગયો ને, એમાં ગલુડિયું આવ્યું લાડુ લઈ ગયો. એટલે મેં કીધું કે આનું નામ કળિયું, નહીતર ગલુડિયાની તાકાત છે હાથીની સૂંઢમાંથી લાડવા લઈ લે. પણ આજ આવું બને છે. એ વિકળ જુગની ચાતક પીશે એઠા પાણી, એ વિકળ જુગની. નારદજી, એક દિવસ મેં તમને વાનર બનાવી, નારીને આધીન થઈને, આસક્તિને આધીન થઈને, માયાને આધીન થઈને તમે જીવન પર્યંત મરકટ બની જાઓ, એમાંથી મેં તમને મુક્તિ આપી. નારદ મનનું સમાધાન થયું. નારદજી ભગવાનને બીજો પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ મેં તમને ન કહેવાના શબ્દો કહ્યા એ પાપમાંથી મુક્તિ ક્યારે, સંતાપ દૂર ક્યારે થશે? શંકર નામનો 100 વખત જપ કરો. ભગવાને ઉપાય બતાવ્યો. એક માળા પૂરી કરવાની જરૂર નથી નારદજી, શંકર નામ તો 100 વખત બોલો ત્યાં પાપથી મુક્તિ મળે છે. શંકર નામના જપનો ઉપાય બતાવ્યો છે ભગવાન. નારદજીને આ રીતે બતાવીને વિદાય થયા. નારદજી પણ નીકળ્યા છે. રસ્તામાં શંકરના ગણો મળ્યા. એમણે કહ્યું અમે બ્રાહ્મણો નથી, શંકરના ગણો છે, કૃપા કરો. નારદજીએ કહ્યું તમે મારી મશ્કરી કરી, મેં શાપ આપ્યો, રાક્ષસ તો થવું જ પડશે, પણ તમે એવા વૈભવ અને શક્તિશાળી રાક્ષસ બનશો કે તમને મારવા માટે પરમાત્માને અવતાર લેવો પડશે. નારદજી આશીર્વાદ આપીને ગયા છે. પોતાના સ્થાનમાં જઈ ભગવાન શંકરના નામનો જપ કરી નારદજી અશાંતિમાંથી મુક્તિ મેળવે છે, સંતાપથી મુક્તિ પ્રાપ્ત કરે છે, શંકર નામનો જપ કરે છે. અને ચોથું કારણ સ્વયંભૂ મનુ અને શત્રુપાનું, એ કથા આવતીકાલ સવારે 9 વાગે લઈ. એક સૂચના, આવતીકાલે 12 વાગ્યા સુધીમાં રામ જન્મની કથા અને એ ઉત્સવ રહેશે, એટલો આપ ખ્યાલમાં રાખે. કાલ 9 વાગે ફરી મળીશું ભાવ શ્રદ્ધા કે સાથ. બોલીએ રામ શ્રી બાલ કૃષ્ણ લાલ સદગુરુદેવ, નમઃ પાર્વતી.